જય વસાળાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઈબ પ્રેસ કરી બે લાઇકોન પ્રેસ કરો પ્રથમ આપણી સાથે આજના વક્તાઓ ઉપસ્થિત છે આપણા સમાજના શ્રેષ્ઠીઓ જેમનું માર્ગદર્શન જેમનો સહયોગ જેમની હૂંફ આપણને પ્રાપ્ત થઈ છે તેવા આપણા માનનીય મહેમાનો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણી પરંપરા મુજબ તેમનું પુસ્તકથી સ્વાગત કરીશું હું સૌ પ્રથમ વિનંતી કરીશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થી કલ્યાણ વિભાગના શ્રી પ્રકાશભાઈ દુધરેજીયાને કે યુ થાઈકોન અને જેમને સાંભળવા આપણે ખૂબ ઉત્સુક છીએ એવા આજના મુખ્ય વક્તા માન્ય શ્રી જયભાઈ વસાવડાનું શાલ અને પુસ્તક અર્પણ કરી અને સ્વાગત અને અભિવાદન કરીએ આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવીએ માન્ય શ્રી જયભાઈનું અભિવાદન શ્રી પ્રકાશભાઈ દુધરેજીયા કરી રહ્યા છે આજના અન્ય વક્તા જેમનો શબ્દ વૈભવ આપણને પ્રાપ્ત થવાનો છે તેવા આર જે દેવકી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે હું વિનંતી કરીશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જનરલ સ્ટોરના વિભાગીય અધિકારી ક્રિષ્ણાબેન સોલંકીને કે દેવકીબેનનું શાલ અને પુસ્તક અર્પણ કરી અને અભિવાદન કરે કૃષ્ણાબેન સોલંકી આપણે સૌ તાળીઓથી આ ક્ષણનો વધાવીએ આર જે દેવકી આપણી વચ્ચે છે ત્યારબાદ સમાજ શ્રેષ્ઠી અને બેરિંગ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી પ્રતાપભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે હું વિનંતી કરીશ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સના શ્રી હાર્દિકભાઈ ગોહિલને કે પુસ્તક અર્પણ કરીને શ્રી પ્રતાપભાઈ પટેલને અભિવાદન કરે સ્વાગત કરે શ્રી હાર્દિકભાઈ ગોહિલ ત્યારબાદ હું વિનંતી કરીશ ડૉક્ટર નીતુબેન કનારા ગુજરાતી ભવનના ડૉક્ટર નીતુબેન કનારાને કે રઘુવીર કોટન્સના શ્રી કિશોરભાઈ જીવાણી આજે આપણી વચ્ચે અહીં ઉપસ્થિત છે એમનું પુસ્તક અર્પણ કરીને અભિવાદન કરે શ્રી કિશોરભાઈ જીવાણી ત્યારબાદ ડૉક્ટર ચિરાગભાઈ સાવલિયા નેનો સાયન્સ ડિપાર્ટમેન્ટ તેમને વિનંતી કરીશ કે માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને સમાજ સામાજિક અગ્રણી શ્રી સુરેશભાઈ ચંદારાણાનું પુસ્તક અર્પણ કરીને અભિવાદન કરે ત્યારબાદ હોમ સાયન્સ વિભાગના શ્રી વિવેકભાઈ જોશીને વિનંતી કે હરિવંદના કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્રી મહેશભાઈ ચૌહાણનું પુસ્તક અર્પણ કરી અને સ્વાગત અને અભિવાદન કરે ત્યારબાદ હું વિનંતી કરીશ વિદ્યાર્થી કલ્યાણ વિભાગના શ્રી દેવેનભાઈ દાણીધારીયાને કે તેઓ એચએનએસ આયુર્વેદના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નિરંજન વાય એમને પુસ્તક અર્પણ કરી અને એમનું અભિવાદન કરે પુસ્તક મેળાનું આ દ્વિતીય સંસ્કરણ પ્રથમ સંસ્કરણ આપણે ખૂબ સફળતાપૂર્વક માણ્યું લાખો યુવાનો અને રાજકોટ સૌરાષ્ટ્રના લાખો શ્રોતાઓએ આ લિટરેચર ફેસ્ટિવલ અને બુક ફેરનો આનંદ માણ્યો આ વખતે વધુ જોશથી વધુ નવા વિચારો અને નવા અભિગમ સાથે આ પુસ્તક મેળાનું દ્વિતીય સંસ્કરણ આ જેમનું વિચારબીજ છે આ સમગ્ર પુસ્તક મેળાના જો કોર્ડિનેટર છે એવા આપણા સિન્ડિકેટ સભ્ય શ્રી મેહુલભાઈ રૂપાણીનું સ્વાગત કરવા માટે હું જીત રાણિયાને વિનંતી કરીશ કે પુસ્તક આપી અને મેહુલભાઈ રૂપાણીનું અભિવાદન કરે આપણે સૌ તાળીઓના ગડગડાટથી મેહુલભાઈનું અભિવાદન કરીએ આજના આ તરવરાટ સંધ્યાની શરૂઆત કરીએ વક્તાઓને આપણે સાંભળવાના છે તેથી મારું કામ હું ખૂબ ટૂંકું રાખીશ એ મને ખ્યાલ છે પણ પુસ્તક મેળો અને આ ભવ્ય સાહિત્ય સંધ્યાનું આજે પહેલી તરવરાટ સંધ્યા હોય અને એનું આપણે શ્રેષ્ઠ વક્તાઓ દ્વારા જ્યારે શબ્દ સાધના કરવા તરફ જઈ રહ્યા હોઈએ ત્યારે કવિ શ્રી ચીનુ મોદીના ત્રણ શેરથી હું આપણા વક્તાને નિમંત્રણ કરવાની મારી ઈચ્છા છે કે કદી રાંક છે તો કદી રાય શબ્દો કે કદી રાંક છે તો કદી રાય શબ્દો કદી બાંધતા ક્યાંક બંધાય શબ્દો ને વીતેલો સમય એટલે શૂન્ય ઘરમાં શમી જાય ક્યારેક પડઘાય શબ્દો જેના શબ્દો આપણા કાનમાં એમનું વક્તવ્ય પતી ગયા પછી પૂરું થઈ ગયા પછી પણ પડઘાતા રહેવાના છે જેમનો શબ્દ અને સંવાદ સાથે સતત ગરોબો સતત નાતો રહ્યો છે એવા વક્તા ખાસ આપણા નિમંત્રણને માન આપી અને એમના વ્યસ્ત શિડ્યુલમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું સૌ વિનંતી કરીશ આર જે દેવકીને કે આવે અને આપ સૌ યુવાનો સાથે એમ પેલા જે સોરી તો સૌ પ્રથમ સૌ પ્રથમ હું વિનંતી કરીશ આપ સૌના તાળગડીઓના ગડગડાટ વચ્ચે માન્યશ્રી જય વસાવડા આપણને સૌને માર્ગદર્શિત કરે માન્યશ્રી જયભાઈ વસાવડા આભાર ભાર્ગવ સામાન્ય શિરસ્તો એવો જ છે કે આભિજાત્ય જેને કહેવાય શિવિલરી એના ભાગરૂપે મહિલાઓ હોય એમને પહેલાં સ્થાન મળવું જોઈએ પણ આમાં દેવકી છે એવું બધું આમ માનતી નથી કે ભાઈ ના ના એવું કંઈ આપણે બહુ ભેદ નહીં રાખવાનો ભાવ રાખો પણ ભેદ ન રાખો ભેદભાવમાં એટલે ખરેખર આમ તમે જુઓ ને તો આપણા આતિથિમાં એ ગણાય કારણ કે હું તો આ ટીમનો મેમ્બર છું આ આખી સૌરાષ્ટ્ર બુક ફેર છે એ ટીમ જે છે એવું ટીમના મેમ્બર તરીકે આવ્યો છું કોઈ ગેસ્ટ તરીકે સ્પીકર તરીકે નથી આવ્યો હું પહેલેથી જ આજકાલનોની નિધિતભાઈ આપનું સ્વાગત છે અને હું એટલા માટે હરકથી કહું છું કે એક માણસ ધારે તો કોઈક સપનું જોવે કોઈ એક નક્કી કરે કે મારે સપનાનું વાવેતર કરવું છે તો એ સપનાનું વાવેતર કેવડું મોટું થાય એ તમારી નજર સામે છે પહેલી વખત મેહુલભાઈએ મને જ્યારે રાજકોટમાં બુકફેર કરવો છે એવી વાત કરીને એટલે સૌથી પહેલાં ઓલું એમ કે આવું તે કંઈ થતું હશે એવી સાસુવાણી કાઢનાર હું હતો મોટાભાગે નવી વહુ ઘરમાં આવીને કે ને કે આપણે આવી વાનગી બનાવીએ તો બા કેવું કરે આપણે આ આમ કરીએ તો કેવું કરે આ કપ આમ ગોઠવીએ તો શોકેશમાં કેવું રહે એટલે સાસુઓને કચકચ બહુ હોય કે ના ના એવું થોડું હોય આટલા વર્ષોથી અમે નથી કર્યું તમે થોડા કરશો એટલે મેં પહેલી સાસુવાણી એમને કાઢી હતી અમે કારમાં બેઠા હતા સાથે એટલે મેં કીધું રાજકોટમાં ફેર કરો તો બુકફેર થાય પણ મેં કીધું એમાં માણસો ન આવે ખાલી બુક જ રહે માણસો તો આવે નહીં એટલે મને કે એ ચેલેન્જ છે હવે એ પડકાર કહેવાય એમ કે માણસો કેમ ના આવે એમ કે માણસો આવે ખરા અને આપણે એનું કોઓર્ડિનેશન એવી રીતે કરીએ અને એમનું નામ જ છપાયું છે કાર્ટમાં કોઓર્ડિનેટર એટલે બહુ વ્યાજબી રીતે છપાનું છે એમણે કોઓર્ડિનેશન ખરેખર એવી રીતે કર્યું છે કે આપણે નાનપણની અંદર પેલી આમ એટલાસના ખભા ઉપર ઓલી આખી પૃથ્વીનો ગોળો હોય એનું વજન હોય અને એ મજબૂતાઈ હોય એવું આપણે ચિત્ર જોતા હતા એમાં આખો બુકફેર છે ને કોઈ એક વ્યક્તિના ખભા ઉપર આખો આ ગોળો હોય તો એ બુકફેરનો ગોળો મેહુલભાઈના ખભા ઉપર છે એ અત્યંત અને નમ્ર છે મન ખીજાશે ખરા ખાનગીમાં કે આવું તમે મારા વખાણ ક્યાં ચાલુ કરી દીધા પણ મેં જોયું છે ખાલી બુકફેર જ નહીં અમે એક સાથે દેવકી પણ એમાં હતી એક સરસ મજાનો એક કાર્યક્રમ કરેલો સોરથી ડાયરીઝ અને કલા સ્ટેશન જેવી એક સરસ ભેટ રાજકોટને આપવામાં આવી એમની પાછળ પણ એમનો જ એમનો જ આમ ફાળો એમનો જ વિઝન એટલે આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે યુવાન કેવો હોય તો કે આશિષ્ટ દ્રધૃષ્ટ બલિષ્ઠ બળવાન હોય તાકાતવાન હોય દ્રધિષ્ઠ સંકલ્પની અંદર મજબૂત હોય એટલે માનસિક રીતે સ્ટ્રોંગ હોય ફિઝિકલી સ્ટ્રોંગ હોય અને આશિષ્ટ પોઝિટિવ હોય હોપફુલ હોય નેગેટિવ ન હોય બળવાન માનસિક અને શારીરિક રીતે મજબૂત તો ઘણા ત્રાસવાદી હોય છે પણ પછી આશિષ્ટ ફૂલ ને પોઝિટિવ નથી હોતા નેગેટિવ હોય છે આ ત્રણેય ગુણ જે છે આપણા ઋષિઓએ કહેલા એ આ એક વ્યક્તિમાં અમે સાકાર થયેલા કાયમ જોયા છે આશિષ્ટ બલિષ્ઠ સજ્જ પણ એટલા અને સહજ પણ એટલા ક્યારેક તો વધુ પડતા સહજ મારે એમ કહેવું પડે એક બે જગ્યાએ તો એમના એમના કાર્યક્રમમાં એમને ઓળખાણ આપવી પડે કે આ બેહુલભાઈ છે એમને જ ગોઠવેલું છે બધું એમને અંદર તો જવા દેજો વ્યવસ્થિત રીતે પણ બહુ સરસ રીતે અને મને સૌથી વધારે કોઈ વસ્તુ ગમી હોય તો મારે કહેવું જોઈએ કે નાના બાળકો માટે એમણે જે સ્કૂલનો કોન્સેપ્ટ કરી રહ્યો છે ને એમાં મોજ નામની બસ છોકરાઓ ભણવા માટે ખાલી વાંચીને ચોપડીથી ન ભણે પણ એવી સ્કિલ ખેલવીને ભણે કે જાણે એમ કેમ નાટક કરતા હોય રમૂજ કરતા હોય કવિતા ગાતા હોય એમ ભણતર એમને આવી જાય અને ભણતા ભણતાં એને સુવાનું મન થાય સૂઈ જાય ખાવાનું મન થાય ખાવા માંડે રમવાનું મન થાય તો રમવા માંડે આવું સરસ એણે એક આખી આખી વિભાવના ઊભી કરી ફિનલેન્ડની અંદર જેવી સ્કૂલો ચાલે છે એવું આપણે વાંચતા હોઈએ છીએ પણ રાજકોટમાં આવી સ્કૂલ ચાલે છે જેનો હું સાક્ષી છું અને સ્કૂલ ચલાવનારા મારી વચ્ચે બેઠા એ મેહુલભાઈ રૂપાણી તો હું હૃદયપૂર્વક એમનો આભાર માનું કારણ કે આ પુસ્તક મેળો હું જ નહીં કોઈ પણ વક્તાઓ અત્યંત ઉત્તમ વક્તાઓ આપણે ભાઈશ્રીથી શરૂ થયું છે સવારે અને માન્ય મુખ્યમંત્રી શ્રી દર વખતે એમના આશીષ પાઠવે છે આ મેળાને પણ આ જેટલા વક્તાઓ અહીં આવે જેટલું આ ક્રાઉડ ગ્રાઉન્ડ આ જે વ્યવસ્થા તમે જુઓ છો એમની પાછળ એક માણસે જોયેલું સપનું એક પેશન અને પેશન્સને કારણે ઉછેરેલું આ વટવૃક્ષ એ જવાબદાર છે એટલે હું ખાસ મારી પાંચ મિનિટ પહેલાં આ ફાળવવી હવે મારા મૂળ વિષય ઉપર આવું દાદાજીની વાતો દેવકી તમને ચેટિંગ વિથ લાઈફ એટલે આવતીકાલમાં લઈ જશે હું તમને ભૂતકાળમાં લઈ જવાનો છું દાદાજીની વાતોમાં દાદાજી મને એક જણા ફેસબુક ઉપર લખ્યું છે જે લોકો ફેસબુક ઉપર આંટા મારતા હશે અને જોયું હશે એમ લખ્યું છે મેં એમ લખ્યું છે મારા માનસ દાદાજી રમણલાલ સોની એટલે કોકે નીચે પૂછ્યું છે કે માનસ દાદા એટલે શું એટલે મેં નીચે લખ્યું છે કે આવો એટલે તમને જાણવા મળશે કે માનસ દાદા એટલે શું આપણે ત્યાં માનસ પુત્ર એવા શબ્દો છે ધારી લીધેલા હોય એવા પુત્રો માનસ પુત્ર આ અમારા માનસ દાદા એટલા માટે કહું છું કે મારા દાદાને મેં ક્યારેય જોયા જ નથી મારો જન્મ થાય એ પહેલાં મારા દાદા શાળામાં પ્રિન્સિપાલ હતા આચાર્ય હતા અમારે ત્રણ પેઢીથી શિક્ષણ સિવાય કોઈને કંઈ સૂજું નથી બીજું કરવાનું દાદા પણ શિક્ષક પિતા પણ અધ્યાપક માતા પણ શિક્ષિકા હતા એમ જેમણે છોડ્યું મને ભણાવવા માટે અને હું એક જ નોકરી કરી આ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાંચ વર્ષ લગી અધ્યાપકની જ કરી પણ પછી ખાલી વર્ગ વિસ્તરતો ગયો તો ફરતો 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 આટલા લગી પહોંચી ગયો પણ મારા જે દાદાને જોયા નથી સામાન્ય સંજોગોમાં દાદા દાદી ખોળામાં બેસાડી અને ગ્રાન્ડ ચિલ્ડ્રનને અમુક પ્રકારનું સંસ્કાર ઘડતર કરતા હોય આપણા ભારતીય પરિવારોમાં શિરસ તો એટલો મજબૂત છે કે પરદેશ જે લોકો રહેતા હોય છે ને એનારાએ મિત્રો એ પણ ઘણીવાર બાળકો આવે ને ત્યારે એમના ગ્રાન્ડ પેરેન્ટ્સ બાળકોને મળે ખાલી બેબી સીટરના જોડે જ બાળકો મોટા ન થાય એટલે અહીં રહેલા વડીલોને ખાસ આમંત્રણ આપી આપીને તેડાવતા હોય છે કે હમણાં છોકરા નાના છે ને ત્યાં સુધી રહ્યો મેં તો એવા દ્રશ્યો જોયા છે કે બાળકોને અહીં મોકલી દે અમારા એક વાંચક છે જ્યોતિબેન દુધવાલા સુરતની અંદર છે એમની દીકરીના બંને ટ્વિન્સને એમને અહીં મોટા કર્યા તારક મહેતા તારક મહેતા અમદાવાદની અંદર જ્યારે રહેતા ત્યારે એમને પણ ટ્વિન્સ હતા એમના દીકરી ઈશાનીબેન અને ચંદ્ર શાહ એ પણ સાહિત્યકાર સારા એ અહીં આવેલ મોટા થયેલા કારણ કે દાદા દાદીના ખોળામાં સંતાનો મોટા થાય હું વાર્તા દાદાના ખોળે મોટો થયો છું જે કંઈ જીવનની અંદર કેટલાક સંકલ્પો સિદ્ધાંતો જે કંઈ જીવનની યાત્રાની અંદર અમુક વસ્તુઓ આવી એક અભય આવ્યો એક એક પ્રકારની ખુમારી આવી એક પ્રકારનું તેજ આવ્યું આ જે કંઈ આવ્યું એવું લોકો કહેતા હોય છે તો એનો યશ રમણલાલ સોનીની બાળવાર્તાઓથી મળેલા સંસ્કારોને જાય છે એટલે આ સેશનનું નામ છે સંસ્કાર ઘડતર સાહિત્યના સંસ્કાર સાહિત્ય છે એ માત્ર મનોરંજન આપે છે એ તો ખરું એ તો બધાને મજા જ આવે છે આ પુસ્તકો વાંચવાની હવે નવું એક આવ્યું છે મનોરંજનની સાથે કરિયર બનાવવા માટે લોકો વાંચે છે કે કંઈક સારી આત્મકથા વાંચીએ કંઈક જરા મોટિવેશનલ બુકો વાંચીએ તો આપણને કંઈક જિંદગીમાં કંઈક આફત આવે એની સામે મુકાબલો થાય પણ આ બંને ઉપરાંત પણ સાહિત્ય એક ત્રીજી વસ્તુ આપે છે જે રમણલાલ સોનીની વાર્તાઓએ મને આપી કોઈ પણ પ્રકારની કટોકટીની સામે ઊભા રહેવાનો અભય ડરવાનું નહીં થાકવાનું નહીં મુકાબલો કરવાનો અદ્ભુત વ્યક્તિત્વ અને હું એ જ દિશામાં તમને લઈ જાઉં છું પણ પહેલાં મૂળ વાત કહેવાની કે આજે તમારી સામે એક આ વ્યક્તિ ઊભો હોય બોલવા માટે તો હું દેશ દુનિયામાં જ્યાં બોલવા જાઉં ત્યાં કેટલાય લોકો એવા છે માનસગુરુઓ પણ હોય એમાં કેટલા બધા નામો આવે સ્ટિવન્સ વિલબર્ગથી શરૂ કરીને મોરારી બાપુ સુધીના વ્યક્તિઓને હું એવું માનતા હોઉં કંઈક 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 મને એમની પાસેથી મળ્યું છે પણ એવી રીતે અમારા એક ગુરુ હતા અહીં ડૉક્ટર જે એમ મહેતા હવે તો આ દુનિયામાં નથી એમણે મને કોલેજ વખતે થોડોક ઘડ્યો એમનો ફાળો બચપણની અંદર જેમ મેં કહ્યું એમ કે દાદાનો ખોળો ન મળ્યો પણ જે વાર્તાઓ મને સંભળાવવામાં આવી બેડ ટાઈમ સ્ટોરીઝ જે અત્યારે બહુ મોટી આદત એક નીકળી ગઈ છે લોકોની પણ મારે પેરેન્ટ્સને ખાસ વિનંતી કરવાની કે તમને એવું લાગતું હોય કે છોકરાઓ એટેચ નથી રહેતા છોકરાઓ તમારે તમને પ્રેમ ઓછો કરે છે મોટા થઈ ગયા પછી ભાગી જાય છે એમના પિયર ગ્રુપમાં એમના મિત્રોની દુનિયામાં એમના મોબાઈલનો ટચસ્ક્રીન છે એની અંદર સાત હજાર કિલોમીટર દૂર બેઠેલી વ્યક્તિ સાથે પોતાની સાથે સ્કૂલ કોલેજમાં શું થયું એની ચર્ચા કરે છે પણ સાત ફૂટ દૂર બેઠેલા મમ્મી પપ્પાને શેર નથી કરતા કે આજે મારા જીવનમાં શું થયું જો એ પરિસ્થિતિ ટાળવી હોય તો હું મારા અનુભવમાંથી કહું છું કે બાળકો નાના હોય ત્યારે દરેકની ઉંમર મુજબ નહીં હોય એમને તો કહેતો બહુ મોટા મોટા ઉપદેશના હથોડા મારો એમની માથે મજા કરાવે એવી વાર્તાઓ સંભળાવો મજા કરાવે એવી કવિતા સંભળાવો લહેરવાળી જલસાવાળી હું તો કહું છું એને પાત્ર બનાવીને વાર્તા બનાવો કે ભાઈ બાળકનું નામ હોય માની લો કે એમ આમ હવે તો બધા નામો હોય બધા બહુ ક્રિએટિવ આવવા માંડ્યા છે જાત જાતના આપણને ઘણી વાર હમણાં એક નામ આવ્યું હતું અણો મારી સામે તો આવું કંઈક નામ હોય તો એ જ હીરો થાય કોઈ દીકરી હોય એનું નામ પરી હોય તો એ જ હિરોઈન હોય વાર્તાની અને પછી વાર્તા એની આસપાસ ગૂંથાય બાળકો બહુ સ્માર્ટ થઈ ગયા છે એમને મજા આવશે કે પછી શું મળ્યું પછી ક્યાં હું ગયો એની ફેન્ટેસી ખીલશે અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવા માણસમાં હું પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં એમના ઘરની મુલાકાત લેવા માટે ગયેલો ત્યારે દરવાજે એક વાક્ય મેં વાંચ્યું કે ઇમેજિનેશન ઇઝ મોર પાવરફુલ ધેન નોલેજ જ્ઞાન કરતાં પણ વધારે કોઈ તાકાત હોય તો એ કલ્પના શક્તિમાં છે ફેન્ટેસીમાં ઇમેજિનેશનમાં છે અને આ ઇમેજિનેશન બાળવાર્તાઓથી આવશે કારણ કે તમે ટીવી સિરિયલ પણ બતાવો તમે મોબાઈલની અંદર વિડીયો ગેમ પણ રમાડો એની અંદર તમે બતાવો કે કિલ્લો હતો તો કિલ્લો કોઈ ડિરેક્ટરે બનાવેલો તમારે જોવાનો છે તમે તાનાજીનો કિલ્લો જુઓ બાહુબલીનો કિલ્લો જુઓ એ જે તે ડિરેક્ટરોએ વિચાર કર્યો કાંઈ જરૂખો હોય આઈ દિવાલ હોય આ કાળું હોય આ ધોળું હોય આ પીળું હોય એ જોવાનું છે જ્યારે વાર્તા ખોળામાં બેસીને તમે બાળકને સંભળાવો અને એને કહેતા હો કે બેટા એક મોટો કિલ્લો હતો પછી તમારે કિલ્લો શણગારવો પડશે શબ્દોથી લેખકે લખતી વખતે અને કોઈ માતા પિતા કહેતા હોય દાદા દાદી કહેતા હોય તેને સંભળાવતી વખતે કે કિલ્લો સોનેરી રંગનો હતો એમાં લીલા રંગનો ઝરૂખો હતો બાળકોમાં તમે રંગો આમ તેમ કરી શકો વિઝાર્ડ ઓફ ઓઝ બહુ વિખ્યાત વિશ્વવિખ્યાત પરિકથા જેના ઉપરથી અદ્ભુત ફિલ્મો બની આજે બ્રોડવે ઉપર એનું વિકેટ જેવું નાટક ચાલે છે હમણાં ઓઝ પાવરફુલ નામની એક નવી સિક્વલ પણ બની એ ફિલ્મની વિઝાર્ડ ઓફ ઓઝ જેવી વિશ્વવિખ્યાત પરિકથા એનો અનુવાદ કરનાર રમણલાલ સોની અને અનુવાદનું ટાઇટલ કેવું આપ્યું ઓઝસ્તાનનું ઉલ્લુ એટલે જાદુગર ત્યારે બહુ લાગતું ત્યારે પોટરનો જમાનો એમણે અનુવાદ કર્યો એવી જ રીતે એક કોરિયન વાર્તાનો અનુવાદ કર્યો તો તુંબડું બોલતું હોય એક તુંગડું હોય ને તુંબડું તમારી સાથે ભેગું ભેગું આવે ને એ બોલે એનું નામ નામ રાખ્યું હતું તુંબમ તુંબા મને એના નામો બહુ ગમતા લાલો લક્કડશી ફફળશા શેઠ ફતેચંદ ફોતરું છોટેચંદ છોતરું આવા આમ બોલવાની મજા આવે વાર્તા સાંભળવાની તમને મન થાય કે આમ આવા નામ હોય તો કેવી મજા આવે એમ આવા પાત્રો શું કરતા હશે મૂછો પટેલ પટેલ બતાવ મૂછવાળા મૂછો પટેલ એવા સરસ મજાના નામો પાત્રોના નામો એવા સરસ રાખે અને આમ સરસ નાના નાના વાક્યોથી શણગારે આખી વાતને ફક્કડ અને એવા બધા શબ્દો આવે ફક્કડ શબ્દ એમની ભેટ છે મારે મોઢે ચડેલો કોક કેવું લાગ્યું આપણે કહીએ સરસ પેલા આમ સરસ છે ને ફોર્મલ લાગે પછી કે આમ ગુડ આમ નથી આમ હવે એક શબ્દ આવ્યો છે ઓસમ એટલે આમ વાવથી ઉપરની ડિગ્રી વાવ તો બધા કહે હવે ઓસમ કહો એટલે તમે વાવથી ઉપર ગયા એટલે હવે અસમથી પણ ઉપર જવું હોય તો હું તમને રમણલાલ સોની દાદાનો એક ગુજરાતી શબ્દ આજે ભેટમાં આપું ફક્કડ પુસ્તક મેળો કેવો લાગ્યો કે ફક્કડ આમ તમે બોલતી વખતે જ રાખજો તમને મજા આવશે ભાર લાગશે આમ વાતમાં કે હા કંઈક વજનવાળી વાત કરીએ આપણે એ રમણલાલ સોની તો કહેતા કે જે કવિતા શિક્ષક છે એ ક્લાસરૂમમાં ગાઈને ન ભણાવી શકે એ કવિતા પાઠ્યક્રમમાં રાખવી જ નહીં કારણ કે કવિતા જો તમે શિક્ષક જ ગાઈ નથી શકતો તો બાળક સુધી પહોંચવાની નથી એ વાર્તા છે ખાલી ભણાવે છે એ ખાલી જ્ઞાન આપે છે એ ખાલી બ્લેકબોર્ડ ઉપર ચિતરે છે પણ એના હૃદય સુધી જો વાત પહોંચાડવી હશે તો તમારે એને કહેવી પડશે એને ગાવી પડશે અને એમણે સરસ મજાની કવિતાઓ લખી જાણીતી એના કરતાં અજાણી કવિતાઓ ખૂબ સારી છે જાણીતી તો થઈ તો બધાને ખબર જ છે રીછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી સામે રાણા સિંહ મળ્યા આફત આવી મોટી સ્માર્ટનેસની કવિતા પરિસ્થિતિથી ગભરાવાનું નહીં પણ પરિસ્થિતિનો મુકાબલો કરીને ઉકેલ શોધવો એ એમનો સ્થાયી ભાવ કવિતામાં જોવા મળે વાર્તામાં જોવા મળે એક ઈડરનો વાણ્યો ધૂળો એનું નામ સમી સાંજે નીકળો જવા કોથળે ગામ પછી ધૂળાને ચોર મળે ને ચોર એને ધોકાવવા માટેની ટ્રાય કરે ને ધૂળો ધબાધબી કરીને ચોરની સામે ફાઇટ કરે અને પાછો કંઈક મારે દસ બાર સાથીદાર બીજા આવ્યા છે બધા બાર આ ધૂળો એક ભારે પડે એમ છે દસ બાર આવશે આપણો રોટલો થઈ જશે અને એમાં ધૂળાભાઈ પાછા આવે જીતીને ચોરની સામે અને ગામવાળા કંઈક તમે તો એકલા જ ફેરી કરતા હો છો તમારી ભેગા ક્યાં દસ બાર જણાને ટોળું હતું તે ધૂળાભાઈ એમ કે મારી બે આંખ મારા બે હાથ મારા બે પગ મારું આ નાક મારું કલેજું ખરા સાથી બે હિંમત ને વિશ્વાસ એ વિના બાકી બધા થાય તરત ખલાસ આ પાઠ ભણાવનાર રમણલાલ સોની કોન્ફિડન્સ રાખો લહેર કરો હું ઘણીવાર પરીક્ષાના વિદ્યાર્થીઓની સામે એક વાર્તા કહેતો હોઉં છું રાજકુમારની પંચાયુદ્ધ સહસ્ત્રાયુદ્ધ થવાનો તો પંચાયત થયો આજે નહીં કહો ચિંતા કરતા નહીં કારણ કે આજે મેં બીજી વાર્તાઓ કેવી છે પછી દર વખતે બીજે કહેતો હું યુટ્યુબમાં આવી હોય એવી જ વાર્તા શું કેમ બધે કીધા રાખ અને આ તો મારો બુકફેર છે સૌરાષ્ટ્ર બુકફેર મારો પોતાનો બુકફેર જે યુનિવર્સિટી હું ભણો જે યુનિવર્સિટી મેં ભણાવ્યું એ જ યુનિવર્સિટી સાથે સંકલન થયેલું આ બુકફેર તો એમાં હું એમ જૂનું જૂનું કન્ટેન્ટ છે એ રિસાઈકલ કરું આ દેવકીએ કિચન પોઈમ્સ બપોરે બોલવાની વાત કરેલી એટલે એવું પંજાબી શાકમાં કે જૂની ગ્રેવી ફ્રીજમાં રાખી અને પછી ધીરે 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 હલાવી અને પાછા એમાં બે વટાણા નવા નાખીને બે પનીરના ટુકડા નાખી હલાવીને પીરસી દો તો ચાલે એટલે આજે હું ખાસ નવા કન્ટેન્ટ તમારા માટે લઈ આવ્યો છું સોનીની વાર્તાઓ પણ મારે પહેલાં એમના વ્યક્તિત્વની વાત કરવી છે ઓગણીસો ને આઠમાં એમનો જન્મ ઘણા લોકો મને પૂછ્યું કે તમે એકસો અગિયાર વર્ષ કેમ લખ્યા છે એકસો બાર થાય બસ આજે રાતના બાર વાગે એકસો બાર પૂરા એકસો અગિયાર વર્ષ એકસો બાર ચાલુ છે હમણાં એકસો તેર ચાલુ થઈ જશે આજે એમનો જન્મદિવસ છે એટલે એટલે એકસો અગિયાર વર્ષે જ આ વાત કરવી હતી પણ આ વખતે મને ઇરેનભાઈને બધા મિત્રોએ ચાન્સ આપી દીધો કે ભાઈ પચીસ તારીખે રાખો તો મેં કીધું રમણલાલ સોનીનો જન્મદિવસ રાજકોટમાં ઉજવી બતાવું કારણ કે એમની શતાબ્દી જ્યારે ઉજવવાની હતી મેં આજે ફોટો મૂક્યો છે ફેસબુક ઉપર કદાચ કોઈ જોયો હોય તો જોયો હશે એમની શતાબ્દી બે હજાર આઠમાં એ અઠ્ઠાણું વર્ષના થયા અને એમણે વિદાય લીધી બે હજાર છની સાલની અંદર બે હજાર આઠમાં જ્યારે એમની શતાબ્દી ઉજવવામાં હતી ત્યારે કોઈ પણ ઓળખાણ વિના માત્ર એક પત્રના જોરે નરેન્દ્રભાઈ મોદીએ હા પાડેલી ત્યારે મુખ્યમંત્રી હતા અને ગુજરાતમાં તો બે હજાર આઠમાં નરેન્દ્રભાઈ સર્વસ્વ હતા અને એ વખતે એમને બોલાવવા કોઈ કાર્યક્રમમાં એ મોટી વાત ગણાતી આવ્યા બહુ પ્રેમથી ખુદ બધા યજમાનોને અમારા જેવાને નવાઈ લાગે કે સાહેબ હા પાડી છે પણ ખરેખર આવશે સાહેબ તો ઘણા હા પાડતા હોય પછી છેલ્લી ઘડીએ પ્રોગ્રામ ફરતા જતા હોય મોડું વેલું થતું હોય સમયસર આવ્યા આવીને બેઠા એવું નહીં કે છેલ્લે આવ્યા પછી બોલીને જતા રહ્યા આખો કાર્યક્રમ એમને માણ્યો અને પછી ઊભા થઈને જયારે વાત કરવાની હતી ત્યારે એમને હસતા હસતા કહ્યું કે ઘણા લોકોને નવાઈ લાગતી હશે કે ભાઈ આ મુખ્યમંત્રી કેવી રીતે ઝડપથી કોઈ લાગવગ વગેરે પહોંચી ગયા છે એમ સ્માર્ટલી હસતા હસતા કહ્યું ને પછી એમને જવાબ આપ્યો કે એક તો એ કે હું વડનગરમાં મોટો થયો મારા વિસ્તારના રમણલાલ સોની મોડાસાના મૂળ કોકાપુર ગામના મોડાસા પાસેના મેં ખૂબ વાંચ્યા છે બચપણની અંદર એમ કરીને આવું જો બોલ્યું એવી કૃતિઓના નામ બોલવા લાગ્યા એક આ કારણ નંબર એક અને કે જે જમાનાની અંદર હું સંઘકાર્ય કરવા માટે ખભે થેલો લઈને ફરતો એ જમાનામાં હું લોકોની ઘેર કોઈ ઓળખાણ વગર વંદન કરીને સુવા માટે ઘણી વખત જતો રેલવે સ્ટેશને સુવાના દાખલા હોય એમાં એક વખત રમણલાલ સોનીના ભાઈ ચિમનલાલ સોનીને ત્યાં એક રાતું રોકાયેલો મોડાસાની અંદર હું કહેતો પ્રચાર કરવા માટે ત્યારે અને એક રાત સૂઈને થાળીમાં સવારે જમેલો છું એ અન્નનું ઋણ ઉતારવા માટે આજે હું આવ્યો છું આ શતાબ્દી ઉત્સવમાં આ કક્ષાનું વ્યક્તિત્વ પણ મારો એમનો જે પરિચય થયો એ ઘણો મોડો થયો પરિચય થયો બચપણથી એક લેખકને વાંચી વાંચીને ઘણા મિત્રો પ્રેમથી ફોટો પડાવવા માટે આવે મળવા માટે આવે તો એમને બીજું અનુસંધાન નથી હોતું પણ એમની લાગણી હોય છે ભાષા માટે લેખન માટે પરફોર્મન્સ માટે તમે જે કામ કર્યું છે તમે જે બોલ્યા છો એના માટે હોય છે કંઈ વ્યક્તિનો ચહેરો જોઈને ફોટો નથી પડાવતા એ કંઈ એમને જ કહેતા કે તમે પહેલાં વાળ હરખા કરી લો પહેલાં મેકઅપ બેકઅપ કરો જરા કામ વજન ભજન ઉતારો તો ફોટા પડાવીએ હાર એમ એ પ્રેમથી ફોટા એટલા માટે પડાવે છે કે એને તમારી વાત ગમે છે એમ બચપણથી મને રમણલાલ સોનીની વાતો ગમતી ભારતીય સંસ્કૃતિનો અર્કતત્વ મને એમની મધુર કથા નામની એક પુસ્તકમાં પહેલી જ વાર્તામાંથી મળ્યો જેમાં ચાર ભાઈઓ છે અને એને એક સાધુ મળે છે અને એને શીખવાડે છે કે સંસ્કૃતિ એટલે શું અને એક લીટીમાં કોઈ માણસે નાના બાળકને સાત આઠ વર્ષના સ્કૂલનો દરવાજો ન જોયેલા બાળકને ભારતીય સંસ્કૃતિનો મતલબ સમજાવી દીધો ખવડાવીને ખાવું અને જીવાડીને જીવવું એક જ લીટી ખવડાવીને ખાવું અને જીવાડીને જીવવું આ સૌરાષ્ટ્રની આખી જે સંત પરંપરા છે અત્યારે માણસ સદાવ્રત કથાઈ ચાલી રહી છે જલારામ બાપાવાળી ક્યાંથી આવી આ પરંપરા આપા દાના ક્યાંથી આવ્યા આપા ગીગા ક્યાંથી આવ્યા ક્યાંથી આવ્યા સંત દેવીદાસ આ એક વાક્યમાંથી આવ્યા ખવડાવીને ખાવું અને જીવાડીને જીવવું લીવ એન્ડ લેટ લીવ આખો નરસિંહ મહેતા સમાઈ ગયો એક વાક્યની અંદર તમે વિચારજો આ લેવલની વાર્તાઓ વાર્તા મનોરંજકો હોય વાર્તામાં ચમત્કાર આવે વાર્તામાં જાદુ આવે વાર્તામાં જાત જાતની વાતો આવે ગ્રીમ બ્રધર્સની બસો ને દસ વાર્તાઓના અનુવાદ એમણે ગુજરાતને આપ્યા ગ્રીમ બ્રધર્સની આટલી બધી વાર્તાઓના અનુવાદ કોઈ ભાષાની અંદર અંગ્રેજી સિવાય થયા નથી માત્ર અંગ્રેજી પછી બીજી ભાષા ગુજરાતી છે દુનિયામાં કે જેમાં જર્મનીની ગ્રીમ ફેરીટેલ નમસ્કાર આપનું સ્વાગત છે ગ્રીમ બ્રધર્સની જર્મન ફેરીટેલ જે છે એના અનુવાદ સૌથી વધારે રમણલાલ સોનીએ કરીને આપ્યા અને આપણી ભાષામાં નામ પણ બદલાવીને માની લો કે પ્રિન્સેસ ઇન ધ ફ્રોગ હોય તો દેડકો અને દેડકી એવા શબ્દો ન રાખે ટચુક રાણી ટચુક રાજા એવા નામ રાખે એવા એવા સરસ મજાના શબ્દો કરીને એમણે અનુવાદ આપ્યા હું જર્મની ગયેલો અને જ્યારે રોટરી ક્લબની કોન્ફરન્સની અંદર ત્યારે જર્મન રોટેરિયનની વચ્ચે મેં કહ્યું કે મારું જર્મની સાથેનું કનેક્શન ચાઇલ્ડહુડમાં શરૂ થયું એમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ત્યારે ખબર નહોતી ત્યારે બીજા વિશ્વયુદ્ધની ખબર નહોતી ત્યારે આ મર્સિડીઝને ઓડીની ખબર નહોતી પણ મને એટલી ખબર હતી કે ગ્રીમ બ્રધર્સ તો મને ત્યાંથી એક ભાઈ ઊભા થઈને એમ કે ઓહો તમે અમારા બાળ સાહિત્યકારોના નામ લીધા કાલે તમારા પ્રોગ્રામમાં ફેરફાર કરીને તમને અમારા બાળ સાહિત્યકાર જ્યાં ગ્રીમ બ્રધર્સ પેદા થયા એક ગામમાં લઈ જઈશ મને ડ્રાઈવ કરીને લઈ ગયા ગામની અંદર સરસ બધું દેખાડ્યું સરસ આખો ચોક ને બધા સરસ મજાના ફોટાઓ અમે ત્યાં પડાવ્યા અને પછી પાછા લઈ આવ્યા દુનિયાભરની અંદર હાન્સ એન્ડ ક્રિશ્ચન એન્ડરસન જેણે સરસ મજાની બાળવાર્તાઓ લખી ડેનમાર્કની અંદર તમે ત્યાં જાઓ તો લેગોલેન્ડ જો પાર્ક છે જે લેગો વાળાએ બનાવેલો છે એમાં સૌથી મોટું પુતળું કોઈ લેગોનું નથી ડેનમાર્કના સૌથી મોટા બાળ સાહિત્યકાર હાન્સ ક્રિશ્ચન એન્ડરસનનું છે ડિઝની તો બધાને ખબર જ છે આખી દુનિયાને આજની તારીખે સૌથી મોટી બ્રાન્ડ છે અત્યારે સૌથી નંબર વન બ્રાન્ડ છે પૃથ્વી ઉપરની ચારે બાજુ ડિઝનીના નામ ડિઝનીના મિકી માઉસ ડક આમ આપણા ઘરના પાત્રો એવા થઈ જાય પણ મિકી માઉસે ડક સર્જાણા એ જ અરસાની અંદર વલવો વાઘ ને ગલબા શિયાળ રમણલાલ સોનીએ બનાવીને આપેલા આ વીસમી સદીના વિષ્ણુ શર્મા હતા જેમ પંડિત વિષ્ણુ શર્માએ પંચતંત્રની વાર્તાઓમાં પ્રાણી કથાઓ શરૂ કરી વિશ્વમાં સૌથી પહેલા પ્રાણીઓને પાત્ર બનાવવાની શરૂઆત ભારતે કરી અને એ પંચતંત્ર પછી હિતોપદેશ આપણે ત્યાં લખાણું સંસ્કૃતની અંદર ત્યારે દુનિયાભરમાં વાર્તાઓ જ નહોતી લખાતી પ્રાણી કથાઓ તો બહુ દૂરની વાત છે કથાઓ નહોતી લખાતી ત્યારે આપણે ભારતે પ્રાણી કથાઓ લખી પાત્રો બનાવ્યા બોલતા કાચબા બોલતા હરણ બોલતા સિંહ બોલતા સસલા અને આવી ગલબા શિયાળની ને વલવા વાઘની એટલી બધી વાર્તાઓ એમની પ્રસિદ્ધ થઈ એટલી બધી સરસ બધી વાર્તાઓ અને એમાં જાત જાતની વસ્તુઓ જોડી દે એની સાથે કરંટ અફેર્સ જોડી દે એની સાથે નાના નાના બોધ જોડી દે એ રમણલાલ સોનીને ઘણા વખત પછી મારે ગુજરાત સમાચારમાં કોલમ લખવાની શરૂ થઈને મેં એક આર્ટિકલ લખ્યો અને એમાં મેં એટલું જ ટાઈટલ મેળ્યું કે જો રમણલાલ સોની પશ્ચિમમાં પેદા થયા હોત તો મેં કીધું આવો માણસ જેણે છસ્સો થી વધારે બાર વાર્તાઓ લખી જેણે એ ઉપરાંત પણ બીજું સાહિત્ય લખ્યું જેણે બંગાળી સાહિત્યમાંથી રવિન્દ્રનાથ ટાગોરના અને શરદ બાબુના અનુવાદો કરી કરીને ગુજરાતને ભેટ આપ્યા એક જારૂ જેણે કામ કર્યું છે સ્વાતંત્ર્ય સેનાની તરીકે જેલની અંદર ગયા ગાંધીજીની ભેગા યરવાડા જેલની અંદર રહ્યા અને ગાંધીજીએ કહ્યું તમારી પાસે આ ક્ષમતા અને શક્તિ છે શિક્ષણની અને તાલીમની તમે એનો ઉપયોગ કરો સમાજ માટે જેલમાં જવાવાળા ઘણા મળશે પણ વાર્તાઓ લખવાવાળા તમારી જેવા બીજા નહીં મળે તમે બહાર જાઓ આવો માણસ જે જીવ્યા ત્યાં સુધી જેણે બે હજાર રૂપિયાની ખાદીની અંદર પોતાનું જીવન પસાર કર્યું એટલે મેં જરા લખ્યું દિલ નીચોવીને લખ્યું કે ભાઈ આપણે આની કદર પૂરી નથી કરી શકીક્યા અને પછી મને આનંદ થયો કે એ પછીના વર્ષે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ જે છે એમની હયાતી મેં એમને મળ્યો કારણ કે આપણે ત્યાં બાળ સાહિત્ય રહસ્ય સાહિત્ય ને હાસ્ય સાહિત્ય અણમાનીતી રાણીઓ છે આમ રાજાઓને રાણીઓ હોય પણ અમુક રાણીઓ માનીતી હોય ને અમુક રાણીઓ અણમાનીતી હોય આ અણમાનીતી રાણીઓ છે હાસ્ય સાહિત્ય કોઈક લખે ને એટલે લોકો એમ જ કે મળ્યા તો ટૂચકા સાંભળવા ને બે ચાર એમ લગ્નમાં જાય તો રતિલાલ બોરી ને વિનોદ ભટ્ટને આવા અનુભવો થયા હતા કોઈક લગ્નની અંદર જાય ને તો એ જમવાની થાળી લેવા તરફ જતા હોય કોક કે ઓ વિનોદભાઈ વિનોદભાઈ એક મિનિટ બે ટૂચકા સાંભળવા ને યાર સરસ મજા એમ એટલે વિનોદભાઈ હસતા હસ્તા એવું કહેતા મને જોઈ લ્યો તો કાર્ટૂન દેખાશે થોડુંક કેટલું હસી લ્યો ત્યાં લગી હું જમી લઉં હાસ્ય સાહિત્ય આપણે બહુ ગંભીર રીતે લેતા નથી સાહિત્યની અંદર રહસ્ય સાહિત્યને લેતા નથી શેરલો કોમ્સ આજે શર્લોકની ની સિરીઝ બીબીસીને કારણે પ્રસિદ્ધ થઈ અને આ બધા જોવા નેટફ્લિક્સ ઉપર શેરલોકની ચાર સિઝન લોકો જોવે છે ગુજરાતની અંદર શેરલો કોમ્સનું ગુજરાતીમાં સૌથી પહેલું અવતરણ કરાવનાર રમલાલ સોની પાંચ ભાગમાં શેરલો કોમ્સની બધી અંગ્રેજી વાર્તાઓના અનુવાદ એમણે પાંચ ભાગમાં કરીને રહસ્ય કથા અને બાળ સાહિત્ય બાળ સાહિત્ય જાણે બાલીશ હોય એવું જ બધાને લાગે એટલે નવા બાળ સાહિત્ય કરો તો પેદા જ નથી થતા હરિપ્રસાદ વ્યાસ જીવરામ જોશી હરીશ નાયક એવા બધા જે જૂના પૂર્વ સૂર્યો યશવંત મહેતા થઈ ગયા એ થઈ ગયા આ લેખ વાંચ્યા પછી રમણલાલ સોની મને મળવા બોલાવ્યો ધ્રુતતા હાથે પોસ્ટકાર્ડ લખીને નેવું વર્ષની ઉંમરે અને હું ગયો એમને મળવા માટે અમદાવાદમાં એમનું ઘર મને જોઈને કે આ તો છોકરો છે એટલે હું તો કીધું જે છું ઈચ્છ છું એટલે મને કે મને તો તમે મને એવું લાગતું હતું કે સાહિત્યના કોઈક વિવેચક હશો તો મેં કીધું ભાઈ હું વિવેચક થવામાં માનતો જ નથી આપણે ભાવક થાય એટલું સારું એમણે બહુ મજા આવી મારા મમ્મી પપ્પાની સાથે હું ગયેલો એમણે ઘરે બેસાડ્યા ને કેટલી બધી વાતો કરીને પછી તો મારી સાથે પત્ર વ્યવહાર શરૂ થયો કાગળો લખે એક વખત કાગળમાં લખ્યું કે આ બધા હેરી પોટર હેરી પોટર કરે છે એ શું છે એટલે મેં જવાબ આપ્યો કે નવી બુક એક અંગ્રેજીની આવી છે અને અત્યારે બહુ વંચાય છે અને એના નવા નવા ભાગ આવવાના છે પછી એમણે કહ્યું એટલે હું હેરી પોટરની બુક લઈ ગયો એમને બતાવવા માટે બુક વાંચીને એમનો પત્ર આવ્યો એ મારી પાસે છે કે શરૂઆતમાં તો મને બધું લાગ્યું કે ભાઈ આ બધું અંગ્રેજી વાતાવરણ માટે છે પણ પછી મજા આવી કે વાત તો ગુડ વર્સિસ ઇવિલની છે સારપનો અને બુરાઈનો જે સંગ્રામ ચાલે છે એની છે સ્કૂલની છે બાળકોની છે હિંમતની છે મૈત્રીની છે એટલે કે હવે મારી શક્તિ એટલી કામ નથી કરતી બાકી જો પહેલાં જો હેરી પોટર મેં વાંચી હોત તો હરિયા કુંભાર તરીકે હું એને પણ ગુજરાતીમાં લઈ આવત હેરી પોટર એટલે હરિયો કુંભાર હું આ કામ કરાત મેં એમને પૂછેલું તમને એવું ક્યારે નથી થતું કે તમે મેં કીધું મેં તો લેખ લખી નાખ્યો એવું ટાઈટલ રાખીને કે રમણલાલ સોની પશ્ચિમમાં પેદા થયા હોત તો તમને ક્યારે એવું નથી થતું તમે પશ્ચિમમાં અમેરિકા અમેરિકા પેદા થયા હોત તો કેવો જલસો કરત કેવા તમારા નામની બ્રાન્ડને મોત રમણલાલ સોની એમ સહી કરીને લખેલું હોય એ કોઈ મોટી જગ્યાએ મૂકવાનું હોય તેના પૈસા તમને ચૂકવાતા હોત એમણે જે જવાબ આપ્યો એવો સરસ મજાનો જવાબ હતો કે મારા બાળ દોસ્તો મારી વાર્તાઓ વાંચી અને અલગ અલગ કલ્પનાના વિમાનોમાં ઉડતા હોય છે એ મને એટલી જ આનંદ કરાવે છે જેટલું હું અમેરિકાના વિમાનની સફરની અંદર કરતો હોઉં સમર્પિત માણસ પહેલી ભારતની જે આઝાદી પછીની ચૂંટણી થઈ જ્યારે દેશ માટે સમર્પિત લોકો બધા બલિદાન આપનારા લોકો એની અંદર હતા ત્યારે એ મોડાસાના ધારાસભ્ય છે પૂર્વ ધારાસભ્ય તમે મળો તો લાગે નહીં રાજકારણથી થાકીને પછી એમણે તો છોડી દીધું રાજકારણ શરૂઆતના ભાગમાં રહ્યા એ વખતે એમણે રેલવે લાઈનથી શરૂ કરીને બધું ડેવલપમેન્ટ પણ ત્યાં કર્યું એમણે એમના જે સોની સમાજ હતો એમની પણ સ્થાપના કરી અને સૌથી પહેલું સાહિત્ય પરિષદનું જ્ઞાન સત્ર ગુજરાતની અંદર આઝાદી પછી શરૂ થયું હોય તો એ મોડાસામાં એમણે શરૂ કરાયું એમની સ્કૂલમાં જ્ઞાન સત્ર આપણે જે બધા બેઠા છીએ કહેવાય લિટરેચર ફેસ્ટિવલ હવે આજે નવું નામ આવી ગયું છે આ જ્ઞાન સત્ર જે આપણે બેઠા છીએ ગુજરાતમાં શરૂ કરાવનાર માણસ પણ રમનલાલ સોની આપણે ખ્યાલ નથી કે ટાઈપના કે નમ્ર માણસ સરળ માણસ કે જાય નહીં બહુ માથાકૂટ કરે નહીં કોઈની સાથે દલીલબાજીમાં ઉતરે નહીં એક એમનો મારું નામ ન દેવાય જાહેરની અંદર એક ભારત માટે બહુ મોટું માથું કહેવાય એવા વ્યક્તિએ એમની બાળવાર્તાઓનો સંગ્રહ મરાઠીમાં પોતાના નામે છપાવી દીધો મરાઠીમાં અને એનો ઈનામ પણ લઈ લીધું મરાઠી સાહિત્ય એકેડેમીનું અને એમનું ધ્યાન ખેંચવામાં આવ્યું જ્યારે કે તમારું આ વાર્તા છે તો એમ કે તમારે કેસ કરવો જોઈએ આમાં તો તમને પૈસા મળે પેલું જે એમને મળ્યું છે એ તમને મળે એટલે એને એમ કીધું કે આ જે વ્યક્તિએ આ કર્યું છે ને એના પિતાશ્રી છે ને એ આઝાદીની લડત માટે લડેલા એટલે કોઈ સ્વાતંત્ર સેનાનીના છોકરા સામે હું કેસ નહીં કરું જવા દીધી પોતાની ક્રેડિટ આખે આખું પુસ્તક જવા દીધું કે જે માણસ દેશ માટે ભલે આ છોકરો જે કર્યું એ પણ એના બાપુજીની મને ખબર છે કે એ દેશ માટે લડેલા સ્વતંત્ર સેનાની હતા એની સાથે હું આવું ન કરું મારાથી આ ન થાય પણ ઈશ્વરે છેલ્લા વર્ષોની અંદર સરસ કૃપા એમની ઉપર વરસાવી હું વાર્તાની ભાગમાં આવું જ છું પણ પહેલાં હું તમને એક વ્યક્તિનો પરિચય કરાવી દઉં તો તમને કદાચ એની વાર્તાઓ સાંભળવામાં રસ પડશે કારણ કે આપણો દેશ એવો છે કે જેમાં કનેક્શન બને ને તો મજા આવે કંઈક હ્યુમન કનેક્શન બનવું જોઈએ મારું તો બનેલું એમની સાથે પણ હવે તો એ દુનિયામાં નથી મારે મારી જવાબદારી એ છે કે હું તમારું કનેક્શન એમની સાથે બનાવી દઉં તો એમને એવો લાભ મળ્યો જે જગતમાં ભલભલા લોકોને ન મળે પોતાના ને પોતાના પુતળાનું અનાવરણ કરવાનો લાભ એમને મળ્યો મોડાસામાં પછી કોલેજની અંદર એમના નામનું એક સ્મારક અને સંશોધન કેન્દ્ર રચવામાં આવ્યું અને બહુ મોટી ઉંમરે જ્યારે બહુ બોલી શકતા નહોતા ત્યારે એ ગયા ત્યાં અને વક્તા તરીકે હું પણ ત્યાં હતો પણ મેં દ્રશ્ય જોયું મારી આંખમાં આંસુ આવી ગયા હતા એ વખતે જળઝળિયા આવી ગયા કે કોઈ માણસની આપણે એમ કહીએ કદર નથી કદર નથી પણ કુદરતનું કામ હાથ ફરે તો કેવી કદર થાય આવી કદર થાય કે માણસ પોતાના જ પૂતળાનું અનાવરણ પોતે કરવા માટે હાજર રહે બહુ ઓછા લોકોને આવો લાભ મળ્યો ભલ ભલા લોકોને મહાપુરુષોના મહાપુરુષો યુગ પુરુષોના યુગ પુરુષોને આવા લાભ નથી મળ્યા જે એમને મળ્યો અને સહજ ભાવે માગ્યા વિના આ આની સાથે જોડાયેલું એમનું જે વ્યક્તિત્વનું દર્શન હતું મોટી ઉંમરે એમની આંખ ગઈ કાન ગયા દુઃખ થાય આપણને જોઈને પણ ત્યારે લખવાનું ચાલુ રાખે હાથમાં કાગળ રાખીને ફૂટપટ્ટી રાખે ફૂટપટ્ટી રાખે અક્ષર આડાવાળા થાય નહીં અને એમ લખે એમ કવિતાઓ લખે એમ વાર્તાઓ લખે અને પુસ્તક પણ બહાર પડ્યું છે અંધત્વનું અજવાળું આજે અપ્રાપ્ય છે પણ એમણે આંખ જતા રહ્યા પછી પણ એટલે મને એમાં આવું જોવું દ્રશ્ય એટલે મેં એમને પૂછ્યું એકવાર કે તમારી આંખ ગઈ અને ત્યારે એમણે મને બહુ સરસ મજાની વાત કરી એમણે મને વાત કરી કે જો ભાઈ આંખ તો છે ને વર્ષો પહેલાં હું જ્યારે સ્કૂલમાં ભણાવતો યુવાન હતો શિક્ષક તરીકે બાળકો નાના ગરીબ પરિસ્થિતિમાંથી ઉછેર ઘરની અંદર છોકરા પણ પૂરા ખાઈ ન શકે એવા મા બાપનો એ જમાનામાં દુકાળ પડતા અમારા મા બાપ સોની કામ કરતા દુકાળમાં સોની કામ કરાવવા માટે આવે કોણ એટલે એમ કે એવી પરિસ્થિતિમાંથી મોટા થઈને નોકરી કરતો ને ત્યારે મને આંખે ચશ્માના નંબર વધતા ગયા અને દેખાવાનું ઓછું થતું ગયું એટલે હું મુંબઈ એક અંગ્રેજ ડૉક્ટરને એ જમાનામાં ભારત ગુલામ હતું બાંદ્રા વિસ્તારમાં એક અંગ્રેજ ડૉક્ટરને બતાવવા માટે ગયો આંખ અને અંગ્રેજ ડૉક્ટરે આંખ જોઈ જોઈને કીધું કે તમારી આંખ બહુ લાંબો સમય ટકશે નહીં થોડાક મહિનાઓમાં તમારી આંખની દ્રષ્ટિ જતી રહેશે ઉંમર ત્યારે આયુષ્યની ત્રીસી ચાલીસી કહેવાય એવી ઉંમર કે આપણે જેને આમ કહેવાય ને કે અચાનક આમ પગ નીચે ધરતી સરકી ગઈ કઈ ઘણા મિત્રો બેઠા છે કોઈકને પરીક્ષાનું રિઝલ્ટ આવે ને આવી હાલત થાય કોઈકને અચાનક કોઈક મેડિકલનો રિપોર્ટ આવે ને આવી હાલત થાય કોઈકને કંઈક ઘણા અમારા યુવાન મિત્રો બેઠા છે કોઈક મેસેજનો જવાબ ન આપે બ્લુટિક ન કરે અને અનફ્રેન્ડ કરી નાખે તોય આવી હાલત થઈ જાય આવી આ તો આંખ જતી રહે જમલાલ સોનીને પાછા ફરતી વખતે રેલવે સ્ટેશન આવતી વખતે વિચાર થાય કે મારા છોકરા ખાશે શું હું જો ભણાવી નહીં શકું લખી નહીં શકું બે જ કામ તો આવડે છે સ્કૂલમાં જઈને ભણાવવું અને વાર્તાઓ લખવી વગર માણસ શું કરશે જોવાની ગયા કે હું આ ટ્રેનમાં ટ્રેન બદલે ટ્રેનના પાટાની સુઈ જાઉં મારા છોકરાઓને આવું મોઢું બતાવવાને બદલે કુટુંબની સામે મોભી તરીકે ઉભા રહેવાને બદલે આથી પૂરું કરી નાખું જીવન અને એ ક્ષણે એમને એક વિચાર અંદરથી આવ્યો કે આંખ મારી થોડી છે આંખ તો ઉપરવાળા માસ્તરે મને લેસન કરવા માટે આપી છે અને ઉપરવાળા માસ્તરની આંખ છે તો ઉપરવાળો માસ્તરને એમ લાગે છે કે હવે આ નોટબુક ભરાઈ ગઈ છે તો હવે આમાં આગળ લખવા જેવું નથી લાગતું તો આંખ લઈ લેશે અને એમણે ગાડીમાં બેઠા બેઠા એવો સંકલ્પ કર્યો કે જો મારી આંખ પાસેથી તમારે કામ લેવું હોય ઈશ્વરને કહીને તો આંખને ચાલુ રાખજો અને આંખ પાસેથી કામ ન લેવું હોય તો લઈ લેજો જેવું મારું લેસન એવી તમારી તમારો સ્ટાર મળે તો મને મંજૂર છે ને તમારી ફૂટપટ્ટી મળે તો મને મંજૂર છે આ વાત કહેતી વખતે એમની ઉંમર સત્તાણું વર્ષની હતી મને એમ કહ્યું કે સાડત્રીસે જવાની આંખ સત્તાણું એ ગઈ હવે એટલું તો થાય ને ઉપરવાળા લેસન લેસન હવે કીધું કે પૂરું કરો હવે ઘણું લેસન કર્યું હવે પૂરું કરો રામદાસ નામના એક સંત એમની ઘેર બધાઈ રહ્યા હતા એમણે એમ કીધું કે ભાઈ રામનું નામ લ્યો ખાલી મનમાં મનમાં કોઈને સંભળાવવા માટે નહીં કોઈને કહેવા માટે નહીં કોઈને બતાવવા માટે નહીં કે નોટમાં લખવા માટે નહીં હાથમાં માળા ફેરવવા માટે નહીં મનમાં રામનો જપ કરવો અને આનાથી વધારે મને નથી તું તમને શું આપીશ પણ આમાંથી જે થશે એ થયા કરશે એવા ઉપાસક ઉપરિષદોના શ્લોક મોઢે ગીતા આખે આખી ભગવદ્ ગીતા મોઢે અદ્ભુત રીતે બધું વાંચે ને અદભુત રીતે બધું બધું નવું નવું છે એ સમજે અને આવી વ્યક્તિએ જે વાર્તાઓ લખી આપણી વચ્ચે પહોંચાડી આવી વ્યક્તિએ જે કામ કર્યું એમણે એમની આત્મકથા લખી છે રાખનું પંખી હું કેટલાક સંવાદો લઈ આવ્યો છું આપની સાથે વહેંચવા માટે રમણલાલ સોનીની સાહિત્ય કૃતિઓમાંથી અને બહુ મજાની વાતો લખી છે બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો લખી છે વાર્તાઓ તો લખી જ છે સરસ લાડુની જાત્રા જેવી વાર્તા પડે માણસ લખે કે એક લાડુ હતો લાડુ એમ કે મોટા સંત તપસ્વી આવવાના હતા એના માટે થાળીમાં તૈયાર થયો તૈયાર થયો અને બધા કે જાત્રા કરીને જાત્રા કરીને એટલે લાડુ બનાવવામાં આવ્યા છે એટલે લાડુને નથી જાત્રા તો હું કરું અને પછી લાડુએ જાત્રા શરૂ કરી લાડુ મળતો ગયો લાડુ જે રસ્તામાં મળે રસ્તામાં વાઘ મળે ને રસ્તામાં વરુ મળે ને લાડુ કે તમે શું કરો શું નીકળો છો એટલે લાડુ કે હું જાત્રા કરવા નીકળો છું જાત્રા કરવા આગોજા જા મારે જાત્રા છે પછી શું થયું એ સોની દાદાએ લખ્યું છે લાડુની જાત્રામાં આગળ શું થયું એ અને એ હું તમને જરા વાંચીને સંભળાવું તમને મજા આવે એવું છે એવી સરસ મજાની વાતો લખી છે ને તો લાડુને એક બ્રહ્મદેવતા મળ્યા ભૂદેવ જાત્રા કરતા કરતા એમણે કહ્યું કે ભાઈ તું યોગ્ય જગ્યાએ આવ્યો છે તારી જાત્રા આ જ સમાપ્ત થવાની છે એટલે લાડુ કે એમ કે તમે જોશો એમ કે મારી ફાંદ એમ કે મારું પેટ છે ને તિજોરી છે તિજોરી એટલે લાડુ કે ઓહો તો તો જોવા જેવી હશે ભૂદેવે કહ્યું જોવા જેવી જ છે તો લાડુએ કહ્યું કે મારા તિજોરીનું બાણું કેમ દેખાતું નથી બાણું નથી આ તિજોરીને ભૂદેવ કે બાણું છે પણ જેની તેની આગળ હું ખોલતો નથી કોઈક લાયક મળે ને તો એની આગળ જ આખી તિજોરી હું ખુલ્લી મૂકું છું એની સામે સાંભળીને લાડુનું મોં પડી ગયું બીતા બીતા કહ્યું તો શું હું લાયક નથી બ્રાહ્મણ કહે અરે એ શું બોલ્યા તમે લાયક નથી એવું કહેનારની તો હું જીપ કાપી નાખું મારી તિજોરી માટે તમારાથી વધારે લાયક બીજું છે કોણ હમણાંથી એક ખાખરો ગયો બે રોટલા ગયા ચાર ભાખરા ગયા ચૌદ પુરીઓ ગઈ પણ કોઈની એ સામે મેં જોયું નહીં બધાએ પગે લાગી લાગીને મને કહ્યું પણ મેં કોઈને આસન દીધું નહીં પણ તમને જોતા જ સમજી ગયો લાડુ એ પૂરું કરવું વાક્ય કે હું લાડુ ભૂદેવ કે લાડુ કેવું સરસ નામ છે ચાલો આવી જાઓ મારા હાથ પર હું તમને મારા જાથે માનભેર મારી તિજોરીના બાણા સુધી લઈ જઈશ તમને જોતા જ બાણું ઉઘડી જશે લાડુ ખુશ થઈને કુદીને બ્રાહ્મણના હાથમાં જઈને બેઠો બુધવે હાથ ઊંચો કર્યો અને ગુફા જેવું પોતાનું મોં ઉઘાડ્યું તિજોરીના બહારણામાંથી હરખાતો હરખાતો કૂદીને મોંમાંથી જીપ પર જઈ બેસીને લીસા લપસણિયા ઉપર સરકેમ સરકીને સળસડાટ પેટની અંદર ઉતરી ગયો અને પછી બ્રાહ્મણે ઠંડા લેજે પાણી પી અને લાડુની યાત્રાનું જાત્રાનું સમાપન કરાવ્યું જો બાળકોને આમાં મજા આવે મેં સોની દાદાને પૂછ્યું તમે આવી વાર્તા લખો એટલે મને કે લોજિક જેમાં આવે ને એ મોટાઓની વાર્તા અને મેજિક જેમાં આવે ને એ બાળકોની વાર્તા અમારી બાળકોને જો વાર્તા સંભળાવી હોય તો મેજિક વાળી વાર્તા જોઈએ જાદુવાળી વાર્તા જોઈએ બહુ લોજિક બોજિક ના ચાલે હે આવું તો કંઈ થતું હશે આમ તો કંઈ ડાયલોગ થતા હશે લાદુ કંઈ બોલતો હશે એવી વાતો કરવા માંડત ન ચાલે તો આવી આવી એમણે વાર્તાઓ લખવાની શરૂઆત કરી અને એમાં એક એક વાર્તા લખેલી એમણે નવરો જ નવરો એક શેઠશેઠાણી હતા અને શેઠ શેઠાણી હતા એ બહુ આળસુ હતા અને બહુ કંજૂસે હતા અને કંજૂસ હતા એટલે એમણે મને જાહેરાત આપી કે અમારે સાવ નવરા માણસનું કામ છે કે જે અમારા નોકર તરીકે લઈને ખાસ પગાર ન લે ખાલી કામ કરે બરાબર તો પછી એક ભાઈ આવ્યા અને ભાઈ આવ્યા એટલે શું એને નોકરી માટે કીધું ને જો સોની દાદા ડાયલોગ લખ્યા છે ને એ જોજો પેલો ડાયલોગ નોકરે કહ્યું નવરો મારું નામ નવરો નવરો માણસ છું સાવ નવરો આપણે ત્યાં બહુ ફરતા હોય ને મને આજે એક ટીવી વાળા મિત્ર એ પૂછ્યું કે રાજકોટ માટે કંઈક સ્પેશિયલ વાત કરો મેં કીધું જ્યાં ગુટકા અને આઈસ્ક્રીમ પર કેપિટા સૌથી વધારે ખવાતું એવું અમારું ગામ ગુટકાઈ બચડી જાય આખા ભારતમાં સૌથી વધારે આઈસ્ક્રીમે ખાઈ જાય સૌથી વધારે મજાકમાં કહ્યું મેં પછી ગેલેક્સી સિનેમા પચાસ વર્ષ કેમ પૂરા કર્યા સિંગલ સ્ક્રીન થિયેટર પચાસ વર્ષ પૂરું કર્યું હોય એવું આખા ભારતમાં આખા ભારતમાં એ રિપીટ એક જ શહેર છે જે પાછું સિંગલ સ્ક્રીન હજી હાઉસફુલ જતું હોય એ રાજકોટ છે આપણું તો આપણે સૌરાષ્ટ્રમાં બધું એવું ખરું આમ સૌરાષ્ટ્ર બુક ફેર છે એટલે મારે સૌરાષ્ટ્રના માણસ તરીકે એવું કહેવાય આપણે નવરા બધા બહુ આમ નહીં રાજકોટમાં બપોરે આ દેવકીને ભાગ્યભાઈનું સેશન હતું ત્રણથી પાંચ તો મેં તો કીધું આ તો પરાક્રમ કહેવાય આખા સૌરાષ્ટ્ર બુકફેરમાં બપોરે ત્રણ વાગે સેશન રાખવા એ જ મોટી હિંમતનું કલેજાનું કામ છે જીગરવાળા બાળસો જ કરી શકે આવું બપોરે બે વાગ્યા પછી તો લોકો એ ખાઈને સૂઈ જાય એટલે તો સાંજના છાપા સૌથી વધારે અહીં બહાર પડે અમદાવાદમાં આટલા સાંજના છાપા પૂછો દઉં કે કોઈ સાંજનું છાપું જોયું મુંબઈમાં સાંજના અત્યારે સવારે બહાર પડવા મીંડા મિડ ડે સવારે સાડા છ વાગે આવી જાય બે ત્રણ તો બંધ થઈ ગયા પણ આપણા અણનમ બધા સાંજના છાપા ટકેલા છે ને બે ચાર વધેલા પણ છે એનું કારણ એ કે આપણે સુરત બે વાર ઉગે બધા તૃપ્ત થઈને પાછા ચાર સાડા ચારે જાગે મોઢું બધું ધોવે પછી એમ થાય કે હાલો હવે કંઈક નવા સમાચાર આવ્યા હશે એ પણ વાંચી લઈએ તો પેલા નોકરે એવું કહ્યું જી હા જન્મ્યો ત્યારથી હું નવરો જ છું ગઈકાલે પણ નવરો હતો આજે પણ નવરો છું જ્યારે મરી જઈશ ત્યારે પણ નવરો જ હોઈશ શેઠ રાજી થયા કે વાહ મારા ઘરે તને બહુ મજા આવશે કરવાનું શું તારે માત્ર નોકરી સવારમાં ચારેક વાગે ઉઠવાનું વાત એમ છે કે મને જરા ખાંસીનો રોગ છે એટલે મધરાત પછી હું જાગી જાઉં તો તારે ઉઠીને મને જરા અડધો પોણો કલાક છાતી શેક કરવાનો દાંતણ પાણી કરવાના પાણી ગરમ કરી આપવાનું જરી ચા કરી આપવાની જરા હુકો ભરી આપવાનો અને ઘરના ઓરડાઓનો કચરો કાઢી નાખવાનો એટલામાં શેઠાણી ઉઠશે ને તારી એની સેવામાં પૂછી જવાનું બસ આટલું કર્યા પછી તું નવરો જ નવરો એટલે દવરો કે શેઠાણીની સેવામાં શું કરવાનું શેઠાણી બાજુમાં જ બેઠા હતા શેઠાણી કે કરવાનું શું મારું શરીર જરી ભારે છે એટલે બળિયું સવારમાં પગના સાંધા બહુ દુઃખે એટલે પથારીમાંથી જેટ ઊભા નથી થવાતું એટલે તારે અડધો પોણો કલાક મારા ઘૂંટા પણ સરસિયાનું તેલ માલિશ કરી દેવાનું પછી જરા ચા કરી દેવાની શેઠ તો સાડા ચાર વાગે ચા પીવે છે પણ હું તને અડધી રાત્રે નહીં ઉઠાડું મારે ચા જોઈએ સાડા છ વાગે ચાની સાથે મારે જરી હળવો નાસ્તો પણ જોઈએ તારે આગલી રાત્રે બધા સુઈ જાય ત્યારે બનાવી રાખવાનો હું નાસ્તો લઉં ત્યારે નાવા ધોવાની ગોઠવણ કરી રાખવાની અને પછી ઘર માટે પાણી કાઢી રાખવાનું અને પછી તારે શેઠની સેવામાં જવાનું પછી બસ તું નવરો જ નવરો હજી તો સવાર પડી આખો દી તો બાકી હતો શું શું કામ કરવાનું છે એમાં બરાબર હવે આ બધું વર્ણન તો વાંચશો તમે ભવિષ્યમાં ભવિષ્યમાં એટલે કહું છું કે અત્યારે મેં મારી રીતે એક પ્રોજેક્ટ ઉપાડ્યો છે રમલાલ સોનીની જે ચારસો પાંચસો વાર્તાઓ મેં વાંચી એમાંથી મને ગમેલી વાર્તાઓ સંપાદિત કરી અને એક આખો ગ્રંથ એમના સુપુત્રની મંજૂરીથી શ્રીરામભાઈની હું તૈયાર કરી રહ્યો છું કે ભાઈ આખો એક મારે મારી મને ગમતી વાર્તાઓ એમ કરીને પસંદ કરીને એક ભાગમાં તો કદાચ છપાશે નહીં કારણ કે વાર્તાઓ બસો અઢીસો ત્રણસો જેટલી સંખ્યામાં થશે એટલે ત્રણ ચાર ભાગમાં થશે અને એ ગ્રંથ જ્યારે આવશે ત્યારે આખી વાર્તાઓ તમને વાંચવા મળશે એટલે તમે હું આમ સસ્પેન્સના તાવડામ તળીને અધૂરું નહીં રાખું એકતા કપૂરની સિરિયલની લીજે આ પૂરું થશે પણ મારે તમને વાત એ કહેવાની છે કે આવા સંવાદો લખે આવી સરસ મજાની વાતો લખે તમે જાણે આમ ભજવાતું નાટક જોતા હો વિઝ્યુઅલ્સ જોતા હો એવું લાગે ઉંદરડી પતાશાની આમ જાત્રા કરે એવી આખી સરસ મજાની એક વાત એકવાર એમણે લખેલી પછી નવરાભાઈ તો મહત્સતા જ નીકળ્યા શેઠે શેક કરવાનું કીધું હતું કે ઠંડો શેક કરવું કે ગરમ શેક કરવું એટલે શેઠ કે ગરમ શેક તો બહુ જોયા પણ ઠંડા શેક તો આપણે કોઈ જોયા નથી કે ઠંડો શેક કરો એટલે શેઠની પાઘડી લઈ અને ભેંસની પાસે જઈને ભેંસે પોદળો એ પાઘડીમાં જઈ લો શેઠની અને આખે આખો પોદળો શેતની છાતી ઉપર મૂકી દીધો શેઠકે પણ આ શું કરે છે હું નાઈ ધોઈને બહાર નીકળવાનો સીધો પોદળો કે આ ઠંડો શેક છે જો આમ તમને ગરમ પણ ન લાગે છતાં શેક પણ થાય પણ શેઠકે મારી પાઘડી બગડી ગઈ તો કે પાઘડી તો નીચે પોદળો પડે તો ધૂળવાળો થાય હું તો તમારા માટે ખાસ ડસ્ટ ફ્રી પોદળો લઈ આવ્યો છું આવી મજાની રમૂજી સરસ મજાની વાતો લખે એવી સરસ મજાની સરસ સરસ વાતો કરે અને એની અંદર પછી વાતો આવે જૂની ચાવી નામની વાર્તા એમણે અરબસ્તાનની લોકવાર્તા ઉપરથી લખી હતી અને એ જૂની ચાવી નામની વાર્તાની અંદર એક ભૂતિયા મહેલની અંદર એક માણસે સુવાનું છે અને કદાચ છોકરો ત્યાં સુવા માટે જાય છે અને ત્યાં ધડબડાટી બધા ભૂત મચાવી દે છે અને ભૂતો બધા એને ધોકાવી નાખે જ છોકરાને અને એમ કહે છે કે તું બી તું બી તારે બીવું જોઈએ અમે બધા ભૂત છીએ અમે તને બીવડાવવા માટે આટલી મહેનત કરીએ છીએ અને છોકરો એમ એમ કહે છે કે મારા મા બાપ ગુજરી ગયા પછી હું કોઈનાથી બીતો જ નથી મેં જિંદગીમાં એટલું જોઈ લીધું કે હવે કંઈ બીક બીક મને લાગતી જ નથી ભૂત કે આમાં તો અમારી ભૂત તરીકે જાય બી નહીં તો એમ થોડું ચાલે તારે કરવાની કરવાની તું મરી એમ કહેવાનું એટલે પેલો છોકરો એવું વાક્ય બોલે છે મારા મગજમાં કોતરાઈ ગયું છે અને હું તમારી સુધી આ પહોંચાડું છું આ વાક્ય વાર્તાને ભૂલી જાઉં એમાં શું થયું પણ એ વાક્ય યાદ રાખો રમણલાલ સોની એ પાત્રની મોઢે બોલાવેલું એ છોકરો એવું કે છે કે હું એટલા માટે નહીં ડરું કે ડરવાનો ફાયદો હંમેશા ડરાવ થાય છે ડરનારને કોઈ દી થતો નથી હોતો એટલે હું નહીં ડરું આમાં હું ડરું એટલે ફાયદો તમને થશે મને ફાયદો થતો હોય જ ડરવાનો ફાયદો કરો ડરનારને કોઈ ફાયદો નથી થતો ડરાવનારને થાય છે અને આવી આમ વાતમાં વાતમાં હળવેકથી તમને એક એક નાનીકડી વાત પરોવી દે રોટલા બાવાની વાર્તા લખી હતી જેને ભગવાન આવ્યા હતા એમના પોતાના શિષ્યોને લઈને રોટલા બાવાએ રોટલા એને ઘડી દીધા અને પછી રોટલા બાવા કંઈ વરદાન વરદાન તો માગ્યું નહીં પણ જ્યારે પોતાની ભેગા માણસોને લઈને એ સ્વર્ગના દરવાજે ગયા ત્યારે એને કહેવામાં આવ્યું કે ભાઈ તમારા પુણ્ય જમા થયા જ તમે લોકોને બહુ ખવડાવ્યું છે પણ બાકીના તમે જે લઈ આવ્યા છો જીવાત્માઓ ભેગા એના ખાતે કોઈ પુણ્ય નથી નરકમાં જશે તમે અહીં સ્વર્ગમાં કંઈક શું કમ લઈ આવ્યા ત્યારે રોટલા બાવાએ એટલે નામ જ પાત્રના પાર્તાનું નામ વાર્તાનું ટાઇટલ જ રોટલા બાવા અને રોટલા બાવાએ એમ કીધું કે તમારા ભગવાનને કહો કે અતિથી તરીકે જ્યારે મેં એમને જમાયડાની આશીર્વાદ આપી ગયા હતા તું સ્વર્ગમાં આવીશ ત્યારે એની ભેગા કેટલા આવ્યા હતા એ મેં પૂછ્યું નહોતું તો આવું અંધેર તંત્ર ચાલે છે કે મારી ભેગા બીજા જજુઆતમાં આવે એમાં તમે પૂછો છો કે કર્મો શું છે ના શું છે કાં સ્વર્ગમાં બધા આવશે કાં મને પાછો મોકલો રોટલા ઘડવા બેસી જાવ નાની નાની વાતોમાં એણે શરાબને નામ આપ્યું હતું દાદા કળજગનું પીણું એક વાર્તા છે એમની દાદા કળજગ કળજગ એટલે કળયુગ દાદા કળજગનું પીણું એ દારૂ એમ કરીને આખી બધી આવી સરસ વાતો એક જાદુઈ કાપણો નામની વાર્તા લખેલી એ જમાનાની યંત્રવાળી સાયન્સ ફિક્શન કે મુછા પટેલને એમ થયું કે ભાઈ આપણું ખેતર છે એમાં રોજ મારે આ મહેનત કરવી પડે આ મહેનતું કરવું નહીં ને હું ખાટલા ઉપર બેઠો બેઠો એન જલસા ટેસડા કરું અને એવું કંઈક મશીન બને કે જે બધું કાપણી કરી દેતો અને એમાં જાદુ કાપણો બનાવ્યો અને કાપણો છે એ કાપતો ગયો બધું સળસળ એટલે પટેલ રાજી થઈ ગયા હા 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 જલસો પડી ગયો આજે તો જો એમ કે આ મજૂરી જ કરવાની નહીં આપણે બેઠા રહેવાનું આજો આમ સરળ સળસળ 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 બધું ઘાસ કપાઈ ગયું આમ કપાઈ ગયું થોડીક વાર પછી કાપણા શરૂ કર્યું પાક કાપવાનો એટલે પટેલ કહે કે આનંદ કાપવાનું આનંદ કાપવાનું પણ કાપડો કંઈ સાંભળે કાપડો એટલે મોટું કાતર કચકચ 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 કરી સીધી પટેલની મૂછો કાપી દઈ કરતી અને નાક કાપી પહેલાં તો ભાઈગા પટેલ ને પટલની પાછળ વાળ કાપી દેખા અને જેને કાપડો આપ્યો તો એની પાસે જઈને કે આ કાપડો પાછો લઈ લે એટલે પેલા ભાઈ એમ કીધું કે ભાઈ એક સાચી વાત છે તમને કહું જગતની અંદર કોઈ દિવસ માણસ કામ કરવાથી બીમાર પડીને મળતો નથી પણ આરામ કરવાથી બીમાર પડીને મરે છે આરામને કારણે રોગ થાય છે આરામને કારણે બીમારી આવે છે કામને કારણે કોઈ મરી ગયું હોય એવો દાખલો નથી તમે તમારો શ્રમ ગુમાવીને મશીન પાસે કામ કરાવવા જાઓ છો તો મશીન પાસે વિવેક નહીં હોય એ તમારી મુછાઈ કાપશે ને તમારું ગળું કાપશે કોક કેટલા વર્ષો પહેલાં લખાયેલી વાર્તા આજે મને ઘણી વાર અમારા સુભાષ ભટ્ટ છે આવવાના છે ઓગણત્રીસ તારીખે સવારે એ મને ઘણી વાર કહે કે દુનિયામાં સૌથી મોટી અત્યારે કટોકટી એ થઈ ગઈ છે કે આપણે ફેસલેસ ટેકનોલોજીના યુગમાં આવી ગયા સામે ચહેરો જ ન દેખાય પેલા બેંકમાં તમે પૈસા ઉપાડવા જાઓ તો જે ભાઈ કે બેન બેઠા હોય આજે ઘરે ઝઘડીને આવ્યા છે કે નહીં તમને જોઈને ખબર પડે એનું મોઢું જોઈને તોબરો ચડાવીને બેઠા હોય સ્માઇલમાં બેઠા હોય કંઈક મૂડમાં હોય પાવરમાં હોય માણસ હોય સામે એની આંખ હોય તમે વાત કરી શકો હવે મશીનમાંથી પૈસા ઉપાડવાના સીધા મોબાઈલમાં પૈસા જમા થઈ જાય માણસ હોય જ નહીં તમને વાત કોની સાથે કરો તમે કોની આંખમાં આંખ જુઓ કોના દ્રશ્યો જુઓ કોના ચહેરાના ભાવ જુઓ આ એ જનરેશનના રમણલાલ સોનિક જે આવી વાર્તાઓ આપણી વચ્ચે લખી ગયા મને એમ આનંદ થશે કારણ કે અહીં એમના સુપુત્ર ડૉક્ટર શ્રીરામ સોની અને ડૉક્ટર રેણુકાબેન બંને ડૉક્ટર છે મેડિકલ ડૉક્ટર છે રેણુકાબેન તો ઓરિસ્સાના છે અને ઉડિયા સાહિત્યમાંથી અનુવાદ એમણે કરેલો છે અને એ અહીં અત્યારે આવ્યા છે એટલે મેં એ દ્રશ્ય જોઈને જ મેં એમને મેં કીધું કે હું એમનું સ્વાગત કરું આનંદની વાત કેવી જો ઈશ્વરના દરબારમાં જે રમણલાલ સોની પરમ શ્રદ્ધા હતી કે ઉપરવાળો માસ્તર મારો ઉપરવાળો માસ્તર એ જે કાયમ કહેતા ડોક્ટર શ્રીરામભાઈ અને ડોક્ટર રેણુકાબેન હવે મેડિકલ પ્રેક્ટિસ પૈસાવાળી છોડી દીધી છે અને હમણાં સાવરકુંડલામાં થોડો સમય હતા એની પહેલાં પણ થોડો સમય શામળાજી હતા હવે બીજી જગ્યાએ જાશે એ ડોક્ટર તરીકે હવે ગરીબ દર્દીઓની મફત સારવાર કરવા માટે ગુજરાતના અલગ અલગ ગામ-ગામમાં દંપતી ફરે છે બાપુજીનો વારસો ખાલી વાર્તા રસનો ચોપડીઓમાં નથી રહ્યો જીવનમાં પણ આવ્યો છે અને જે હું કેતો ખીચકાઈને સોનીના ગ્રાન્ડ ચિલ્ડ્રન ગૌરવ અને રવિજા બંને અમેરિકામાં સેટ થઈ ગયા છે એ બંને અમેરિકા છે એટલે જે કંઈ કોઈ ઈશ્વર આપે છે પણ રમણલાલ સોની કહેતા કે કર્મ ઉપર ભરોસો રાખો એમ આપે છે આ બે આવ્યા ને એટલે હું એમની વાત કરું બનેલો કિસ્સો બે હજાર એકનો ધરતીકંપ અને રમણલાલ સોનીના પત્ની ત્યારે ગુજરી ગયા હતા રમણલાલ સોનીએ એક આખું લેખ લખેલો અને ખૂબ વખણાયેલો એ વખતના બધા અને મેગેઝિનો વળખ આમ ગદગદ થઈ ગયા હતા દ્રવિત થઈ ગયા હતા એવો લેખ હતો અને સોની દાદા ઘરડા બાળકો નાના શ્રીરામભાઈ ફ્લેટનો ત્રીજો માળ પગથિયા સડસડાટ ઉતરીને બધા બાળકોને લઈને જતા રહ્યા આ રેણુકાબેન જે પુત્ર વધુ છે ને એ એમ કે દાદાને લઈને ઉભા રહ્યા અને પછી દાદા ધ્રુતું હતું આખું બધું મકાન એટલે દાદાએ કીધું કે આવું શું થાય છે અત્યારે એટલે રેણુકાબેન ધરતીકંપ કંપાયો છે એટલે રમણલાલ સોનીએ કીધું કે હું તો ખૈરું પાન કહેવા માટે થોડું રોકાવાનું હોય તું ભાગ તું નીકળી જાય તારો જીવ બચાવવા માટે હું ભલે દટાઈ જતો જે કઈ થાય એટલે રેણુકાબેન એટલું વાક્ય બોલ્યા હતા કે સસરા માટે એક પુત્ર વધુ એ કહેલું વાક્ય કોઈ હાજર નહીં ધરતીકંપ ચાલુ ધ્રુજારી ચાલુ ત્યારે કે તમને છોડીને કેવી રીતે જાઉં મારા ઘડા સસરાને છોડીને કેવી રીતે નીચે ઉતરું અને રમણલાલ સોનીએ જે લેખ લખ્યો ને એનું શીર્ષક આપેલું તમને છોડીને કેવી રીતે જાઉં અને એમાં એમણે એમ લખેલું કે આ આ મારું ભારત આ મારો પરિવાર આ મારું ફેમિલીની જે વેલ્યુઝ કે એક પારકા ઘરની પારકા રાજ્યમાંથી આવેલી દીકરી આજે મને એમ કે એમ કહે છે કે ભાઈ હું તમને છોડીને કેવી રીતે જાઉં એવી એમ કે એટલા હરખથી એમણે ઉમળકાથી લખેલું કે જો જો એમ કે આ આ મા બાપ તમને એમ કે ભારતની અંદર માત્ર એક મા બાપ નથી હોતા તમને જન્મ આપનાર મા બાપ અને તમે જે ઘરની અંદર જાઓ એ મા બાપ બબ્બે મા બાપની સેવા તમારે કરવાની આવે ને છતાંય તમે હરખથી કરો આનંદથી કરો અને પ્રેમથી કરો એમને શબ્દ વાપરેલો પ્રેમથી કરો ફરજ સમજીને નહીં પ્રેમ સમજીને કારણ કે ફરજવાળા તો નીચે ઉતરી ગયા હોય પ્રેમવાળા રોકાય કટોકટીમાં અને એટલા માટે રમણલાલ સોનીએ આવી આવી સરસ મજાનો વારસો આપણી સામે આપ્યો હું તમને જે કહેતો હતો કે એમની બે ત્રણ સરસ મજાની વાત કહીને હું સમાપન કરું બધી વાર્તાઓ તો કહેવાનું નથી એવો ગ્રંથ આપણે હશે ત્યારે મેહુલભાઈને જ કહેશું કે ભાઈ આપણે બધા ગ્રંથ જ્યારે બહાર પાડવાના હોય ને ત્યારે આપણે એનો સરસ મજાનું ફંક્શન કરીએ અને બધા રાજકોટવાળાને બોલાવીએ એપિટાઈઝર પીવડાવ્યું છે પછી ડિનર અને લંચ જે કંઈ ખવડાવવાનું એ પણ ખવડાવીએ લોભની ખબર ન પડે એ પહેલાં પણ લોભ થઈ જાય છે એ વાર્તા તો યુટ્યુબ ઉપર છે તલવારવાળા તપસ્વીની વાર્તા એમણે લખેલી એ યુટ્યુબ ઉપર છે મેં હું બોલેલો છું આ બધી વાર્તાઓ તમારા પ્રવચનોમાં આંખો નામની એક વાર્તા છે એ મેં મારા લેખમાં લખેલી જેમાં સ્ત્રીઓ છે એ પુરુષોને અંફાવી દે છે પુરુષો એમ કહે છે કે સ્ત્રીઓમાં અક્કલ હોતી જ નથી અક્કલ હોય તો પાછી આ દેવકી બોલવાની છે એટલે જ આ વાત છેલ્લે મૂકું છું અત્યારે કે અક્કલ હોય તો પાછી પુરુષો પાસેથી ઉછીની લેવી પડે છે અને ઉછીની લે તો વાપરતા નથી આવડતું એવું એક વજીર એક કાજી એક કોટવાલ ઈરાકની બસરાની વાર્તા હતી જેનો અનુવાદ એમણે કરેલો અને એમાં એ બોલે છે ને પછી એવું થાય છે કે પેલી પત્નીઓ સાંભળી જાય છે આ પતિઓની વાતો એમ કે છે કે પુરુષોમાં અક્કલ તો હોતી નથી બહુ દૂરની વાત છે પુરુષને રોતાય નથી આવડતું ઘણી વખત જ્યારે વાંધો પડ્યો હોય ત્યારે જ્યારે મૂર્ખ બની ગયો હોય ત્યારે એને પોતાનું દુઃખ પણ વ્યક્ત કરતા નથી આવડતું અને નિર્ણય લેતા તો બિલકુલ નથી આવડતો એ સાબિત કરી દે છે રહસ્ય કથાની જેમ ત્રણેયની સામે લાંબી કહાનીઓ છે આ બધી ઝવેરી હીરાના મોહમાં પડે અને પછી પોતાના જે હતા એ પૈસા ગુમાવી દે એની વાર્તા પણ મારે જે તમને સમાપનમાં જે વાત કહેવી છે ને આ નથી કહેવી સમાપનમાં વાત એક એવી છે જે એમણે રાખનું પંખી નામનું પુસ્તક લખ્યું એની અંદર એમણે મૂકી સમાપનમાં એમણે રાખનું પંખી પોતાની આત્મકથા લખી એનું શર્ષક રાખ્યું ગાંધીજીની આત્મકથા જે મુજબ પ્રસિદ્ધ થઈ ઘણી બધી સરસ આત્મકથાઓ આપણે ત્યાં ગુજરાતીમાં લખાણી છે આ આત્મકથા આપણે ત્યાં એટલી એટલી બધી અત્યારે જાણીતી નથી ત્યારે તો ખૂબ બંચાણી પણ એ કથા એટલી બધી સરસ કથા આવતીકાલે જેનું આમ સમાપન થવાનું છે લોકમિલાપ ભાવનગરમાં એ મહેન્દ્રભાઈએ તો ઓફર કરી હતી કે ભાઈ હું આનું સંક્ષિપ્ત કરી દઉં આ કથાનું અને સોની દાદાના શબ્દોમાં એમણે શું લખ્યું છે હું તમને સંભળાવું છું મિસર એટલે કે ઇજિપ્તની પુરાણ કથાઓમાં ફિનિક્સ નામના પંખીની વાત આવે છે ગરુડ જેવડું એ મોટું છે ને દેખાવે ખૂબ સુંદર છે જાંબલી ને સોનેરી રંગના એના પીછા છે પાંચસો થી છસો વર્ષ જીવે છે જેને મેલાફિસન ફિલ્મનો બીજો ભાગ જોયો હશે એને ખબર હશે એમાં ફિનિક્સ આવે જ છેલ્લે એક કાળે એવું જ એક પંખી હોય મરવાકાળ થાય ત્યારે સળગી ઉઠેવી વનસ્પતિનો માળો બનાવે એમાં બળીને રાખ થાય અને રાખમાંથી પાછું નવું પંખી પેદા થાય જેને આપણે આપણી ભાષામાં દેવહુમા કહેવામાં આવ્યું રાખના પંખીને કે માણસ આમ પોતાનું કૃત્ય પૂરું કરે ને સર્જન કરે ને જેમ પછી આત્મા ખોળિયું બદલાવે એમ ગીતામાં કહેવાનું એમ નવા વસ્ત્ર ધારણ કરીને પાછો આવે ફરી બળીને રાખ થાય ને ફરી ચાલે રાખનું પંખી એટલે નશ્વરતાનો અંચળો ઓઢીને આવેલી અમરતા આ રમણલાલ સોનીના શબ્દો છે બહારથી તમને એમ લાગે છે કે ચેપ્ટર પૂરું થાય છે પણ અંદરથી કંઈક અમર છે જે વસ્તુ તકી રહે છે કોઈક બીજા કલો મુજસે બહેતર કહેને વાલે તુમસે બહેતર સુનને વાલે એવી વાત થયા કરે છે રાખનું પંખી એટલે આપણા ખુદના કર્મફળે બળીને રાખ થઈએ છીએ અને ફરી એ જ કર્મફળની રાખમાંથી આપણે બેઠા થઈએ છીએ એક જન્મમાં કેટલાય જન્મ અને એક મરણમાં કેટલાય મરણ આમ કહીને એમણે લખ્યું છે અને જે અહીં વડીલો પણ બેઠા છે યુવાન મિત્રો ઘણા બેઠા છે એમને કામ લાગે એવું છે કે હું એટલું કહી શકું મારા જીવનના અનુભવે કે ઉપર ટાસ્ક માસ્ટર બેઠો છે કોણ છે કેવો છે ખ્યાલ નથી પણ બેઠો છે અકસ્માતની ઈંટોથી આપણી ભાવિનો ગણનારો કોઈ આંધળો નથી એક ચૈતન્ય શક્તિ એ જીવનનો નકશો કરેલો છે નકશાની એક એક રેખા અને વણાક ખરે ઠેકાણે છે નકશો છે એટલું હું જાણું છું નકશો પૂરો દેખાતો નથી થોડી રેખાઓ અલગ જલગ દેખાય છે તેનો પૂર્વ મર્મ મને સમજાયો નથી છતાં રેખાઓના કેટલાક વળાંકો મને સ્પષ્ટ દેખાય એવા છે અને આટલું કહીને એમણે એવું કહ્યું છે કે જગતના જીવનના નકશાના કેટલા વળાંક જોઈ લીધા કેટલી વાર મર્યો અને કેટલી વાર જન્યો હજી એક છેલ્લો મોટો વળાંક બાકી છે આ પ્રવચનનું સમાપન એ એમના જ વાતનું સમાપન માટે એમણે જે લખેલું એ જ શબ્દોથી હું કરું છું મારા માટે તો મેં કીધું એમ મારા સાયકોલોજીકલ દાદા એટલે કે મારી માં ગુજરી ગઈ ત્યારે એમણે પુસ્તક છપાવેલું પંચામૃત નામનું જેમાં બંધ નામની વાર્તા છપાવીને એમણે આપણે જેમ કોઈ સ્વજન ગુજરી જાય ને એની સ્મૃતિમાં વહેંચીએ એમ એમણે વેચેલું કે આ જયની માં ગુજરી ગઈ એના માટે હું કંઈક કરું આટલે ઉંમરે અને એમનું એક આટલું જ એક પોસ્ટકાર્ડ આવેલું એક લીટી લખેલી હતી કે મૂર્તિ ઘડાઈ ગઈ છે શિલ્પી હવે તમને નહીં મળે પણ જગત જ્યારે મૂર્તિને જોશે અને ધન્ય ધન્ય કહેશે ત્યારે તાળીઓ શિલ્પીના અંતર સુધી પહોંચશે આટલું જ લખીને નીચે રમણલાલ સોની હું એમ માનું છું કે આ એક વડીલના એક સંત પુરુષ જેવી વ્યક્તિત્વ ધરાવતા સાહિત્યકારના આશીર્વાદ છે કે જેને કારણે હું એની વાત કરવા માટે આ પુસ્તક મેળામાં તમારી સામે આવ્યું અને એટલે એમની જ છેલ્લી વાતથી મારી છેલ્લી વાત અને પછી દેવકી વન્ડરફુલ અને એને તો જે આરજે તરીકે કામ કર્યું છે એની આજે ચેટિંગ વિથ લાઈફ આજે તો એવી વાત થવાની છે એટલે મેં જરાક ગંભીર કરી દીધા તમને બધાને એ તો તમને બધાને હમણાં હાસ્યના સાગરમાં હિલોળા કરાવશ તો જીવનના નકશાના કેટલા વળાંક જોઈ લીધા કેટલી વાર મર્યો કેટલી વાર જન્મ્યો હજી એક છેલ્લો મોટો વળાંક બાકી છે એ વળાંકે હું મંચ ઉપરથી અદૃશ્ય થઈશ પડદા પાછળ ચાલ્યો જઈશ પડદા પાછળ હું ચાલ્યો જઈશ પણ ખેલ ચાલુ રહેવાનો કારણ કે પડદા પાછળ જતું રહેવું એ પણ ખેલનો એક ભાગ છે પાછળ જતું રહેવું એ પણ ખેલનો એક ભાગ છે હું આવું રાખનું પંખી છું એનો મને આનંદ છે રંગે ચંગે થતા ખેલોનું હું એક પાત્ર છું બસ શોધું છું એ મદારી જે મને આમ નચાવતો સોની દાદા તો મદારી પાસે પહોંચી ગયા પણ આપણી પાસે વાર્તાઓનો કવિતાઓનો અઢળક ખજાનો મૂકીને ગયા છે થોડુંક તો એ સિંધુમાંથી બિંદુઓ હું ભેગા કરી રહ્યો છું અત્યારે એટલે એમાંથી ફરીથી પસાર થવાની મને મોજ આવે છે ભવિષ્યની પેઢીઓને એવી મોજ આવશે અને ક્યારેક કંઈક સરસ મજાની કોઈ એનિમેશન ફિલ્મો એમની વાર્તા ઉપરથી બનશે એવી સરસ મજાની પોઝિટિવ કલ્પના સાથે હું મારી વાતને વિરામ આપું છું ફરી એકવાર સૌરાષ્ટ્ર ફેરનો અને બધા મિત્રોનો હૃદયપૂર્વક આભાર ભાર્ગવ મજબૂત માણસ છે ખમતીધર છે બબે વક્તાઓનો ભાર ઝીલી શકે એટલો બધો બલિષ્ઠ એ પણ છે એટલે ભાર્ગવને હું માઇક સોંપું અને ખાસ વિનંતી કરવાની હું બેસવાનો જ છું મારે આગળ જવાનું નહીં થાય એક કાર્યક્રમમાં જ જવાનું છે રાજકોટના ત્યાં નહીં થાય ત્યાં સુધી હું દેવકીન સાંભળવા બેસવાનો છું એટલે તમે લોકોએ આ લાહો લેજો કારણ કે બહુ જ સરસ વક્તા દુનિયાને સરસ રીતે જીવનારી વ્યક્તિ સરસ રીતે માણનારી વ્યક્તિ અને માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં પણ જેના પોતાના અનુભવોમાંથી જીવનનું જ્ઞાન જે મળે છે એ આજે ચેટિંગ વિથ લાઈફ વિશે વાત કરવા માટે જઈ રહ્યા છે તો દેવકીનું એક રાજકોટવાસી તરીકે પણ આ બુક ફેરની અંદર સ્વાગત છે આભાર જયભાઈ એક પંક્તિ સાથે જ રમણલાલ વિશે જે આપે વાત કરી એને કન્ક્લુડ કરવાની ઈચ્છા થાય કે શ્રેષ્ઠ સર્જનની ક્ષણોનો આટલો બસ છે ચિતાર છીપમાંથી જાણે દરિયો નીકળ્યાની વાત છે તો બાળકાવ્યો બાળવાર્તાઓ દ્વારા જીવનની એક મોટી મૂડી જેમણે આપણને આપી જીવન જીવવાની કળા જેમણે આપણને હસ્તગત કરાવી એમના વિશે જયભાઈ આપણને સુંદર વાત કરીએ બદલ ફરી એક વખત આપણે તાળીઓના ગડગડાટથી જયભાઈનો આભાર વ્યક્ત કરીએ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલમાં આપણા માટે એ ગૌરવની ક્ષણો છે કે આવા એક અદભુત સર્જક એમનો પરિવાર આજે આપણી સમક્ષ હાજર છે તો હું વિનંતી કરીશ આ સમગ્ર બુકફેરના કોર્ડિનેટર માન્ય શ્રી મેહુલભાઈ રૂપાણીને કે રમણલાલ સોનીનો પરિવાર અત્રે ઉપસ્થિત છે એમનું બુકફેરમાં પુસ્તક અર્પણ કરી અને સ્વાગત અને અભિવાદન કરીએ આ ગૌરવવંતી ક્ષણોના આપણે સૌ સાક્ષી બને અને તાળીઓના ગડગડાટથી રમણલાલ સોની પરિવાર જે અત્રે આપણા નિમંત્રણને માન આપીને ખાસ આ સેશન માટે આપણી વચ્ચે આવ્યા એ બદલ એમનો આભાર વ્યક્ત કરીએ એમનું અભિવાદન કરીએ આજના પ્રથમ દિવસે આ પ્રથમ તરવરાટ સંધ્યામાં અમારા નિમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત આજકાલ ગ્રુપના શ્રી અનિલભાઈ જેઠાણી પણ અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે હું ફરી એક વખત શ્રી મેહુલભાઈને વિનંતી કરીશ કે અનિલભાઈ જેઠાણીનું શાલ ઓઢાડીને સન્માન કરે પુસ્તક આપીને એમનું અભિવાદન કરે માન્ય શ્રી અનિલભાઈ જેઠાણી આપણે સૌ તાળીઓના ગડગડાટથી અનિલભાઈને આવકાર આપીએ એમનું અભિવાદન કરીએ પાટણ યુનિવર્સિટીના પૂર્વ પ્રોવાઇસ ચાન્સેલર માન્ય શ્રી નીધતભાઈ બારોટ પણ અત્રે ઉપસ્થિત છે હું વિનંતી કરીશ શ્રી આશિષભાઈ વ્યાસને કે નિધતભાઈ બારોટને પુસ્તક આપી અને તેમનું સ્વાગત અને અભિવાદન કરે આપણા સિન્ડિકેટ સભ્ય શ્રી હરદેવસિંહ જાડેજા અત્રે ઉપસ્થિત છે હું વિનંતી કરીશ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના શ્રી યોગેશ દેવમુરારીને કે માન્ય શ્રી હરદેવસિંહ જાડેજાનું પુસ્તક અર્પણ કરી અને આજની આ તરવરાટ સંધ્યામાં સ્વાગત અને અભિવાદન કરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિકના ટ્રસ્ટી શ્રી ઓજસભાઈ ખોખાણી આજની આ તરવરાટ સંધ્યામાં મંચ પર આપણી વચ્ચે ઉપસ્થિત છે હું વિનંતી કરીશ શ્રી પ્રકાશભાઈ દુદરેજીયાને કે ઓજેશભાઈ ખોખાણીનું પુસ્તક અર્પણ કરી અને અભિવાદન કરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના ટ્રસ્ટી શ્રી નિતેશભાઈ અમૃતિયા અત્રે ઉપસ્થિત છે હું વિનંતી કરીશ ક્રિષ્નાબેન સોલંકીને કે એમનું પુસ્તક અર્પણ કરી અને સ્વાગત અને અભિવાદન કરે શ્રી નિતેશભાઈ અમૃતિયા આજની આ તરવરાટ સંધ્યામાં સામેની તરફ ગાર્ડી કોલેજના ટ્રસ્ટી શ્રી જયભાઈ મહેતા અને ગાર્ડી કોલેજના પ્રિન્સિપાલ શ્રી અરવિંદભાઈ ભટ્ટ ઉપસ્થિત છે અમે તેમનું પણ આ પટાંગણમાં હૃદયપૂર્વક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ અને હવે આપણે સૌ જેમને માણવા જાણવા અને સાંભળવા ઉત્સુક છીએ જેમના શબ્દો કાનમાં પીછું ફરતું હોય એમ સહજ રીતે આપણામાં ઓગળવાના છે જેમને જયભાઈએ પણ કીધું કે એ પણ જેમને સાંભળવા આતુર છે અને જે આપણને ચેટિંગ વિથ લાઈફની વાત કરવાના છે એમને શ્યામ સાધુના શેર સાથે નિમંત્રણ આપવાની ઈચ્છા થાય કે આવ મારા રેશમી દિવસોના કારણ જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે ચેટિંગ વિથ લાઈફ વિથ આર જે દેવકી આપ સૌના તાળીઓના ગડગડાટ વચ્ચે આર જે દેવકી પ્રેક્ષક મિત્રો તમે બધા કશાકની રાહ જોઈ રહ્યા છો તમે માનો છો કે હમણાં જ આ સ્ટેજ પર કશુંક બનશે કશુંક તો બનશે અને કશુંક બનવું જ જોઈએ એમ તમે માનો છો એટલે જ તો તમે અહીંયા છો કોઈ પણ પાત્ર જાણે હમણાં સામે આવશે તમારી જિંદગીમાં દાખલ થશે કોઈ પ્રસંગ કોઈ ઘટના જાણે હમણાં તમારી જિંદગીને ગલી પછી કરશે આવી રાહ તમે જિંદગીભર જોઈ છે ને જોયા કરી છે આવી રાહ જોતા જોતાં તમે ચાલીસ વર્ષ પચીસ વર્ષ કે પાસઠ વર્ષ પસાર કરી નાખ્યા આવી રાહ જોતા જોતાં તમારી આંખે બેતાલા આવ્યા ઊંધો મોતીઓ પથ્થરીઓ મોતીઓ આવ્યો નખમાં તિરાડો પડી શરીરની લચી પડેલી ચામડીને કિનખાવના અસ્તર ચડાવ્યા ડૂસકા લેતા મન હૃદય અને આશ્વાસનના ટાંકા ટેભા માર્યા ડ્રોઈંગ રૂમને કરાવેલા ડિસ્ટેમ્પરના પોપડા ઉખડવા માંડ્યા ભગવાનના ફોટા ઝાંખા પડ્યા પ્રેમ મૈત્રી સુખની ઘૂંટેલી બારાખડી ભૂંસાઈ જવા આવી અને છતાંય તમે રાહ જોયા કરી આજે પણ જોઈ રહ્યા છો ને આવતીકાલે પણ જોશો અને એક દિવસ જેની તમે ક્યારેય રાહ નથી જોઈ એવું કોઈક આવી તમને ટપલી મારીને કહેશે કે ચાલ હવે બહુ રાહ જોઈ રાહ જોઈ જોઈને તમે હાફી ગયા છો તમારે વિસામો લેવો જોઈએ ત્યારે તમારું ટાઢું બોળ શરીર નવા જન્મની રાહ જોતું જોતું જંપી જશે સાવ જંપી જશે સાંભળી લો મિત્રો અહીંયા આગળ કશું જ બનવાનું નથી અને કદાચ બને તો પણ બની બનીને શું બનવાનું એ જ માણસની વાત એ જ કઢંગા તકલાદી માણસની વાત તેના સુખ દુઃખની વાત તેના સંઘર્ષોની વાત તેના વલવલાટની વાત ચોધાર આંસુએ રડી રહેલા માણસની વાત છેક તેરમાં માળની અગાસીએ ચડી ગયેલા માણસની વાત ભીના ભીના લચપચ સપનાઓ જોતા માણસની વાત ઘર ઓઢીને સૂતેલા માણસની વાત આંગળીઓના ટચાકા ફોડતા માણસની વાત દાદીમાની વાર્તા શોધતા માણસની વાત કડંગા તકલાદી માણસની વાત તમારી પાસે બેઠેલા તમારાથી છૂટા પડી ગયેલા એ માણસની વાત વાત વાર્તા વાતચીત એ જ માણસ એ જ વાત એ જ વાર્તા એ જ વાતચીત જેણે આ વાત કરી અને મેં તમારી પાસે વાંચી ગુજરાતી ભાષાના એ ખૂબ 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 મોટા જબ્બર ફક્કડ નાટ્યલેખક અને કવિને આપણે ગુમાવ્યા છે બે દિવસ પહેલાં એનું નામ છે શ્રીકાંત શાહ શ્રીકાંત શાહ એક એવું નામ છે કે જો એ ગ્લોબલ સાહિત્યમાં અંગ્રેજી ભાષામાં લખાયેલું હોત તો આજે તમે જેવી રીતે બીજા બધા જ મહાન ઇંગ્લિશ લિટરેચરના રાઇટર્સને ખૂબ માનની દ્રષ્ટિએ જુઓ છો તમે પાવલો કોહેલો વિશે વિચારતા હો કે શેક્સપિયર વિશે વિચારતા હો એ બધી જગ્યાએ તમને શ્રીકાંત શાહ મળી આવત એટલો મોટો નાટ્યકાર કે જેને કારણે એની અદ્ભુત કવિતાઓ જે છે ને એ સંતાઈ ગઈ આજે કારણ કે સૌરાષ્ટ્ર માં આટલો મોટો બુકફેર થઈ રહ્યો છે આટલા મોટા સાહિત્યકાર જેને આપણે હમણાં જ ગુમાવ્યા છે આજે સવારે જ એમની શોકસભા હતી એમનું મેન્શન ના કરીએ તો આ બુકફેર જે છે એ એમને એકચ્યુઅલી જેટલું ડિઝર્વ કરે છે એ રિસ્પેક્ટ મિસ કરી દેશે એન્ડ દેટ્સ વાય વી ગુન ટુ રીડ ટુ ઓફ હિસ પોયમ્સ એન્ડ દેન આઈ એમ ટુ સ્ટાર્ટ માય ટોક ઓન ચેટિંગ વિથ લાઈફ મને થયું કે થોડો તડકો થોડા આંસુ થોડી સાંજ સવારો લઈને તને કહું કે ચાલ આપણે કોક જૂનો કાગળ સાંધી કોક જૂના ફોટા વાંચી ભીનો ચહેરો ભીના ડુસ્કા ભીની છાકમ છોડ લઈને તને કહું કે ચાલ આપણે કોક જૂની ડેલી વિંધી કોક સૂની મેળી ચીંધી ધીમા પગરવ ધીમા શ્વાસો ધીમી આવન જાવન લઈને તને કહું કે ચાલ આપણે મને થયું કે થોડો હું ને થોડી તું ને થોડી થોડી મોહ સૂજણી કલબલ લઈને થોડી થોડી એકબીજાની અડધી લીધી હલચલ લઈને થોડા સપના થોડું સાચું થોડા થોડા છા ઝાડ છાંયડા સીવી સાંધી તને કહું કે ચાલ આપણે એક છોકરી રસ્તે જાતા ઘરની ભીતર ખૂણે ખાંચરે જ્યાં ત્યાંથી જે કંઈ મળતું સુખ બધાને ગજવે ઘાલી જ્યાં જ્યાં સુકો ચહેરો જોયો જ્યાં જ્યાં જોયા ઝળઝળિયા ત્યાં ત્યાં ગજવું સાવ નીચોવી સુખની કરતી લાણી એક છોકરી ખભે ભરાવી ઘટાટોપ ટોપ કઈ મેઘ પાપણ ઉપર છાના છપના એન ઘેનના સૂરજ વાવી આંખોમાં કંઈ કેટ લાય તે પતંગિયાની વિરડા ગાળી શ્વાસ શ્વાસમાં લીલોતરીની અજ અંજવાસની કૂંપળ કૂંપળ ફૂલ ફૂલની હિલ્લોળાતી હૂંફ ઠાલવી મહેક મહેકને હાશ હાશના ખોબમ ખોબા ટવકાઓની કરે ઉજાણી એક છોકરી ઝાકળ ઝાકળ છાંટા છાંટા છાલક છાલક વાછટ વાછટ રેલો રેલો ફીણ ફીણ ને મોજા મોજા દરિયો દરિયો એક છોકરી આ છે શ્રીકાંત શાહ અને આઈ વુડ રિયલી રિયલી ઇન્સિસ્ટ કે તમારામાંથી કોઈએ પણ જો શ્રીકાંત કાકાને હજી સુધી ન વાંચ્યા હોય તો એક ધોધમાર વ્યક્તિત્વને વાંચવાનો તમારી પાસે મોકો છે ક્યારેય પણ વાંચનમાં તમને રસ પડ્યો હોય તો આ એક વ્યક્તિને તમે ચોક્કસ વાંચજો હાય ગુડ ઇવનિંગ મારું નામ છે દેવકી અમદાવાદમાં સુપર હિટ્સ નાઇન્ટી થ્રી પોઈન્ટ ફાઇવ રેડ એમ પર જે અહીંયા રાજકોટમાં પણ છે એ રેડિયો સ્ટેશન એમાં હું રેડિયો પર એક મોર્નિંગ શો કરું છું સવારના સાતથી અગિયાર છેલ્લા સત્તર વર્ષથી હું રેડિયો પર બોલું છું ચેટિંગ વિથ લાઈફ મેહુલભાઈએ જ્યારે આ વિષય પસંદ કર્યો ત્યારે મારા માટે એટલું બધું સ્વાભાવિક હતું કારણ કે દેટ ઇઝ સમથિંગ દેર આઈ હેવ બિન ડુઈંગ ફોર પાસ્ટ સેવન્ટીન યર્સ હું સત્તર વર્ષથી પંદર લાખ લોકો જોડે રોજ સવારના વાત કરું છું ને એમની લાઈફ વિશે અમે ચિટચેટ કરીએ છીએ અમારો સંબંધ સુપર લોંગ ટર્મ રિલેશનશીપ છે લોકોની લાઈફમાં બ્રેકઅપ થયા કરે લગ્નોની અંદર ઝઘડા પણ થયા કરે એકબીજાની સાથે રિસામણાં મનામણાં પણ થાય મારા અને મારા લિસનર વચ્ચે આવું કંઈ જ થતું નથી અને ખબર છે કેમ નથી થતું કારણ કે અમારો સંબંધ તદ્દન નિઃસ્વાર્થ સંબંધ છે મારા તરફથી એટલા માટે કે મારી મારા લિસનર પાસે કોઈ અપેક્ષા જ નથી એની જિંદગીના બધા પ્રોબ્લેમ્સ એ મારા પ્રોબ્લેમ્સ છે મારી જિંદગીના કોઈ પણ પ્રોબ્લેમે એના પ્રોબ્લેમ નથી તમારી લાઈફમાં કોઈ પણ એવો સંબંધ છે કે જેમાં એ સામેવાળી વ્યક્તિની બધી વાત સાથે તમને નિસ્બત હોય તમારી કોઈ પણ વાત સાથે એને નિસ્બત ના હોય ને તોય તમે અઢાર વર્ષથી એ સંબંધ જીવતા હો એક પણ એવો સંબંધ તમારી પાસે નહીં હોય મા બાપ સાથેનો પણ નહીં હોય મિત્રો સાથેનો પણ નહીં હોય ક્યાંય પણ નહીં હોય અને પ્રોફેશનલી આ સંબંધ જીવતી વખતે અમે વાતો બધી પર્સનલ જ કરીએ છીએ એટલી બધી અંગત કે રોજ મારા લિસનરને એવું લાગવું જોઈએ કે એની જિંદગીની કોઈ વાત જો મેં મિસ કરી દીધી તો મને સવારના પોરમાં રેડ એફ એમ પર ફોન આવે કે કેમ આજે આના વિશે વાત નથી કરી મારા બદલે કોઈ બીજો આરજે જો સવારના પહોરમાં શો કરવા આવે તો એને તરત ફોન આવે કે કેમ આ દેવકી કેમ નથી જેવી રીતે સવારના પોરમાં સૂરજ આવશે કે નહીં એવી ચિંતા કર્યા વગર તમે ભરપેટ સરસ મજાનું જમીને ભર ઊંઘમાં લોટી જાઓ છો ક્યારેય ચિંતા કરો છો કાલ સવાર સૂરજ નહીં આવે તો એક્ઝેક્ટલી એવી રીતે મારા લિસનર્સ ક્યારેય એવી ચિંતા નથી કરતા કે કાલ સવાર દેવકી નહીં આવે તો એ તો આવશે જ ને એની રાત કેવી ગઈ એ આખી રાત જાગી હશે એ માંદી પડી હશે એને કોઈ તકલીફ હશે આવા કોઈ સવાલો મારા લેસનારના મગજમાં થતા નથી અને ભૂલે છું કે જો એમને કંઈક એવી ઉડતી ઉડતી વાતો ખબર પડી જાય કે દેવકી કંઈ તકલીફમાં છે તો એમનું ટેન્શન તમે જુઓ જાણે હમણાં ને હમણાં હું દેવકીની જિંદગી બદલી શકીશ એવી શક્યતાઓ સાથે દરેકે દરેક વ્યક્તિને પાર્ટિસિપેટ કરવો હોય છે અને પંદર લાખ લોકોનો આ પ્રેમ હું રોજ પામી શકું છું ધો આઈ નેવર એક્સપેક્ટ એનીથિંગ ફ્રોમ દેમ ચેટિંગ વિથ લાઈફ જિંદગી પાસેના ચેટિંગમાં સૌથી મોટી અઘરી બાબત એ જ હોય છે કે જિંદગી પાસેથી આપણી બહુ જ બધી અપેક્ષાઓ છે કારણ કે આપણને ખબર છે કે જિંદગી એક જ છે એક પતિ હોય કે એક બોયફ્રેન્ડ હોય કે એક પત્ની હોય કે એક ગર્લફ્રેન્ડ હોય એક મા હોય એટલે એની પાસેથી કેટલી બધી અપેક્ષાઓ હોય બોયફ્રેન્ડની વાત કરીએ કમ્સ વેરી ઇઝીલી ટુ મી સો આઈ કેન ટોક અબાઉટ ઇટ આઈ એમ સિંગલ

તમારી સાથે બહાર લઈ જાઓ ત્યારે બીજા લોકો સાથે હળી ભળીને વાત કરે એવો હોવો જોઈએ તમારા મા બાપને માન આપે એવો હોય નાના નાના છોકરાઓમાં સરસ રીતે ભળી જાય એવો હોય વાતોડિયો હોય પણ એને બરાબર ખબર હોય કે કઈ જગ્યાએ એણે મૌનમાં રહેવું જોઈએ ક્યાં મને બોલવાની જગ્યા આપે ને ક્યાં પોતે મારી પાસેથી વાતોનો દોર લઈ લે એવો હોવો જોઈએ એની સાથે ટ્રાવેલ કરવાની મજા આવવી જોઈએ એ મારા ફોટા સારા પાડતો હોય તો ખૂબ ગમે અમે બંને જણા જ્યારે સાથે ફરતા હોઈએ ત્યારે ઉત્સુક હોવો જોઈએ કે આપણે જે જગ્યાએ જઈ રહ્યા છીએ ત્યાં કંઈક એક્સાઇટિંગ કરીએ એને એડવેન્ચરમાં રસો એને થ્રિલ કરવાની ઈચ્છા થતી હોય બરાબર એટ ધ સેમ ટાઈમ કેલ્ક્યુલેટેડ રિસ્ક લેતો હોય એવો ના હોવો જોઈએ કે જેને કારણે તમને સતત ચિંતા થાય કે આને કોણ સંભાળશે એ સતત તમને સંભાળતો હોવો જોઈએ પણ તમે પણ એને સંભાળો ત્યારે એને તમારું ડોમિનન્સ ના ગણે પણ તમને સરસ મજાની જગ્યા આપે કે ક્યાંક તું રમ ને ક્યાંક હું રમું થોડીવાર તું રાજા ને થોડી વાર હું રાણી એવો એની પાસેનો એક્સપિરિયન્સ હોવો જોઈએ જેટલી વાર એ તમારી સાથે વાત કરે ત્યારે એની પાસે રોમેન્સ હોવો જોઈએ પણ એ રોમેન્સ એનો પોતાનો પોતીકો હોવો જોઈએ શાહરૂખ ખાન પાસેથી ઉધાર લીધેલો હોય કે ગુલઝારના પુસ્તકોમાંથી ખાલી ઉપાડીને ચોરી કરેલો હોય એવો ના હોવો જોઈએ એ મારું સરસ ચિત્ર દોરે તો કેવી મજા પડે વાવ દેલ બી રિયલી એક્સાઇટિંગ એન્ડ ઇમેજિન મારી જેમ એક્ટર જ હોય તો તો એની પાસે અભિવ્યક્તિ કેટલી બધી સરસ હોય અમે બંને જણા સાથે થિયેટર કરી શકીએ ફિલ્મો જોઈ શકીએ એક જ વિષય પર કેટલી બધી વાતો કરી શકીએ એને ખાવાનો ખૂબ શોખ હોય પણ મારી પાસેથી રસોઈ બનાવડાવવાની જીદ ના કરે પણ મેં જે બનાવ્યું હોય એ સારું હોય કે ખરાબ હોય બરાબર આંગળા ચાટીને જમે અને એની સામે એને બહુ સરસ રસોઈ આવડતી હોય તો દિસ ઇઝ સોને પે સુહાગા ના આવડતી હોય તો કંઈ નહીં મારી સાથે બહારથી ફૂડ ઓર્ડર કરીને એન્જોય કરી શકવાની શક્યતા અને ખિસ્સું બંને એની પાસે હોવું જોઈએ એની પાસે મારા માટે પૂરતો સમય હોવો જોઈએ કે જેને કારણે અમે ફોન પર કલાકો સુધી વાતો કરી શકીએ પણ હું જ્યારે આવા પબ્લિક સેશન્સમાં હોઉં ત્યારે સતત ફોન કરીને ઓ માય ગોડ યુ હેવ નો ટાઈમ ફોર મી પ્રકારની કમ્પ્લેન કરે એવો છીપકું ના હોવો જોઈએ આવું બધું કોઈ એક માણસમાં હોય કારણ કે આવું બધું એક માણસમાં નથી એટલે આપણે હજી સુધી સિંગલ છીએ આવું બધું એક માણસમાં ના હોય અને તમે મલ્ટિપલ માણસો તો રાખી ના શકો એટલે રાખી શકે રાખવા વાળા રાખતા જ હોય છે પણ કોકને ક્યાંક નડે મારા જેવાને તો અમે ના રાખીએ જયભાઈ સિંગલ છે તમને શું લાગે છે કેમ સિંગલ આ જેટલું મેં પુરુષો વિશે વિચાર્યું આવું બધું એ સ્ત્રીઓ વિશે વિચારે છે અમારો મેળ પડવાનો નથી એમાં તમે સૌરાષ્ટ્રવાસીઓ એમની પાછળ ભાઈ લગાડી દીધું ના હોપ ઓવર કારણ કે ભાઈને તો શાદી કી હે નહીં એટલે જેને જેને તમે ભાઈ કુંવારા રહેવાનું મેળવી લીધું છે અને હવે તમે સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટિવલમાં આર જે દેવકી બેન કરીને મારી પણ પરિસ્થિતિ બદલી કાઢી છે મને લાગે છે કાઠિયાવાડીઓ સીડી છે કારણ કે એક માણસને દુઃખી કર્યાનો આનંદ એમને ઇનફ નથી મળ્યો એટલે એમણે હવે અમદાવાદ સુધી પગ પેસરો કર્યો છે આ બધી વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જેમ તમે એક જ વ્યક્તિ પાસેથી આટલા બધા એક્સપેક્ટેશન ના રાખી શકો અ સિંગલ બોયફ્રેન્ડ કે નોટ ડિલિવર ઓલ ધેટ ઓર સિંગલ હસબન્ડ કે નોટ ડિલિવર એવરીથિંગ ધેટ આઈ વોઝ ટોકિંગ અબાઉટ કિસી કી આંખે અચ્છી હૈ કિસી કે હોઠ અચ્છે હૈ કિસી કે બાલ અચ્છે હૈ આવું શાહરૂખ ખાને ડીડીએલજેમાં કેટલા વર્ષો પહેલાં આપણને શીખવાડેલું તો આ બધામાંથી કોઈ એક પસંદ કરીને એકની જોડે પરણી જાવ પણ ના આપણને આ બધું જ જોઈએ છે ને જો આપણે બધું જ જોઈતું હોય તો એ બધું જ આપણને કદાચ ના પણ મળે એક્ઝેક્ટલી હવે આ બોયફ્રેન્ડને કાઢી અને એની જગ્યાએ લાઈફને મૂકો તમને લાઈફમાંથી પણ બધું જ જોઈએ છે અને બધું જ પરફેક્ટ જોઈએ છે જેવું તમે ઇમેજિન કર્યું અથવા તો આજુબાજુવાળાનું જોયું અને એમાંથી જે સારું લાગ્યું એ બધું તમને જોઈએ છે પણ આજુબાજુના જીવનમાં જે જે ખરાબ થઈ રહ્યું છે એ તમે જુઓ છો ત્યારે તમે હંમેશા એ હશકરા સાથે જીવો છો કે એ તો એની જોડે થાય આપણી જોડે ના થાય યુ ઓલવેઝ બિલીવ દેટ ધીસ ઇઝ નેવર ગોયનું હેપન ટુ યુ વાય વાય આર યુ ધ ચોઝન વન વાય પ્રોબ્લેમ્સ વિલ નોટ હેપન ટુ યુ એવું શક્ય છે કે સવારના પહોરમાં ઉઠીને તમે જિંદગીને કહો કે ચાલ યાર આજે કઈ રમત રમીશું ને જોઈએ કે તું જીતે છે કે હું જીતું છું તું ચેલેન્જીસ ફેક હું ચેલેન્જીસ એક્સેપ્ટ કરું અને આપણે સામ સામે જોઈએ કે આપણા બે માંથી કોણ જીતે છે બરોબરીનો ખેલ તમે તમારી જિંદગી સાથે જીવી શકો છો ખરા આપણે દુનિયામાં અત્યારે ઇક્વોલિટીના કેટલા બધા પ્રશ્નો છે ખાલી પુરુષ અને સ્ત્રીની ઇક્વોલિટી નહીં આપણે બંધારણની અંદર જઈએ તો વિચાર કરો આપણે એક સમયે કહેતા હતા નાના હતા ત્યારે સરસ રીતે કહેતા હતા કે હું બધા ભારતીયો મારા ભાઈ બહેન છે અને પછી સ્કૂલમાં બધા બચ્ચા બોલતા હોય એટલે કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે સિવાય કે એક રાઈટ હવે એમાં ઘણા બધા રહી ગયા છે ધીરે ધીરે એમાંથી ઘણા બધા એ લિસ્ટમાંથી જવા માંડ્યા રંગભેદને કારણે જાતિભેદને કારણે વર્ણભેદને કારણે ભાષા ભેદને કારણે પ્રાંત ભેદને કારણે વિચાર ભેદને કારણે અર્થભેદને કારણે આર્થિક પરિસ્થિતિ ભેદને કારણે હ કેટલા બધાને આપણે કાઢ નાખ્યા બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એમાંથી આ બધાને કાર્ડ નાખો એટલે આ બધા નીકળી ગયા કેમ જવા દીધા આપણે બધાને કારણ કે છવ્વીસમી જાન્યુઆરી આવતીકાલે છે એટલે આ બહુ અગત્યનો મુદ્દો છે યાદ રાખજો બંધારણ દિવસ છે તમારું બંધારણ છે આપણું બંધારણ છે આવું જ આપણા જીવનનું પણ એક બંધારણ છે કે જેની અંદર દરેક પ્રકારના તમારી પાસેના અધિકાર છે પણ ઘણી બધી તમારી તમારા જીવનની ફરજો છે એટલા માટે કારણ કે માણસ એક સામાજિક પ્રાણી છે આવું આપણે બાળપણમાં ભણવામાં આવ્યું હતું મનુષ્ય એક સામાજિક પ્રાણી છે સોશિયલ એનિમલ એટલે આપણે બધા એકબીજાની સાથે એકબીજા પર ડિપેન્ડન્ટ રહીને જીવીએ છીએ એટલે જિંદગીની અંદર સગવડ ને અગવડ બંને થવાની કારણ કે તમે પણ છો અને હું પણ છું અને આપણે બંને છીએ અને આપણે બંને એક સરખા નથી એ જ વાતની તો મજા છે તમારે રોજ અરીસા જોડે ચેટિંગ કરવાનું હોય તો તમને ગમશે હાઉ મચ કેન યુ ટોક ઇન અ સેલ્ફી કેમેરા સોરી આ જનરેશનને એવું ના પૂછાય જનરેશન ટોક અ લોટ સેલ્ફી કેમેરામાં તમે વાત કરી કરીને જેટલી કરી શકો છો પોતાની જાતના પ્રેમમાં પડી શકો છો પેરેલ રિલેશનશીપ ચલાવી શકશો સેલ્ફી કેમેરામાં રહેલી વ્યક્તિ પણ રોજ તમને નવી ભેટ નહીં આપી શકે છેવટે તો જીવનની અંદર ભેટવા માટે અને માથું મૂકવા માટે એક છાતીને એક ખભો દરેક માણસને જોઈએ જ છે એ તમે તમારી જાત જોડે નથી કરી શકતા સમથિંગ દેટ યુ કેન નેવર ડૂ ટુ યોર સેલ્ફ યુ કાન્ટ હગ યોર સેલ્ફ એન્ડ યુ કાન્ટ રેસ્ટ યોર ઓન હેડ ઇન યોર ઓન યોર ઓન શોલ્ડર યુ નીડ સમબડી એલ્સ એટલા માટે જિંદગીની અંદર જેટલી પણ ચેલેન્જીસ આવે છે એની પહેલી શરૂઆત જે છે એ આપસી શરૂઆત હોય છે માણસની માણસ સાથેના પ્રશ્નોની શરૂઆત હોય છે કહે છે કે દુનિયામાં જે ફિલ્મો બને છે ને એમાં આઠ જ પ્લોટ છે બધી દુનિયાની ફિલ્મો પુસ્તકો એ આઠ પ્લોટ ઉપર બને છે અને આઠ પ્લોટમાં છે ને અમુક વસ્તુઓ કોમન છે માણસનો માણસ સાથેનો સંઘર્ષ માણસનો પ્રકૃતિ સાથેનો સંઘર્ષ પ્રકૃતિનો પ્રકૃતિ સાથેનો સંઘર્ષ આવા ફિક્સ પ્લોટ્સ છે કે જેની આસપાસ બધી ફિલ્મો બને છે એટલે ચેલેન્જીસ લગભગ બધાની સિમિલર હોય છે પણ આપણે ચેલેન્જીસની સાથે જેવી રીતે ડીલ કરીએ છે ને એ અલગ હોય છે પ્રોબ્લેમ પ્રોબ્લેમ નથી રિએક્શન પ્રોબ્લેમ છે હવે આ કોમ્પ્લિકેટેડ વાક્ય છે કે પ્રોબ્લેમ પ્રોબ્લેમ નથી રિએક્શન પ્રોબ્લેમ છે એટલે શું એસ એન ગોયંકાને જો તમે કોઈ દિવસ સાંભળ્યા હોય તો એ એક સરસ મજાનું એક્ઝામ્પલ આપે છે આઈ વોન્ટ કોથ ધીસ ઇટ્સ માય ફેવરેટ અને જયભાઈ ઇટ એઝ ચેન્જ માય લાઈફ કોઈ એક માણસ ચાલતો ચાલતો જાય છે જયભાઈ ચાલતા ચાલતા જાય છે ચલો લેટ્સ પુટ ઇટ દેટ વે બિકોઝ ઇઝ સો પોપ્યુલર હિયર દેટ યુ વિલ રિલેટ ટુ યુ વિલ રિલેટ ઇમોશનલી ઓલ્સો વિથ હિમ જયભાઈ ચાલતા ચાલતા જાય છે અને જયભાઈ એને રસ્તામાં ઠોકર વાગે છે બરાબર એમ ખબર પડે છે કે માણસ પડ્યો છે જેનાથી તમે ભૂલથી ઠોકર વાગી ગઈ એ માણસ તરત જ તમને એમ કહે છે કે ગાંધળો છે દેખાતું નથી તો જયભાઈને ખરાબ લાગશે બરાબર હવે ખરાબ કેમ લાગશે તમને લાગશે કે અરે હું એવો માણસ છું કે કોઈને રસ્તામાં લાત મારી દઉં ભાઈ હું એવો માણસ નથી કેમ મારી સાથે આવી રીતે વાત કરે છે બરાબર ધીસ મીન્સ જયભાઈના મનમાં જયભાઈની પોતાની એક ઇમેજ છે આપણા બધાના મનમાં આપણી પોતાની એક ઇમેજ છે હું દેવકી એટલે કોણ હું જનરસ વ્યક્તિ હું ઇમોશનલ વ્યક્તિ હું સેન્સિટિવ વ્યક્તિ હું ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ આવી કોઈક એક ઇમેજ આપણે આપણા મનમાં આપણી પોતાની બનાવી છે અને જ્યારે સામેવાળી વ્યક્તિ એ ઇમેજ નથી સમજી શકતું ત્યારે આપણે હર્ટ થઈએ છીએ એટલે પેલા માણસને કેમ ના સમજાયું કે જય જેવો માણસ તને લાત ના મારે આ પહેલું હર્ટ બરાબર હવે બીજી ઘટના જયભાઈ ચાલતા ચાલતા જઈ રહ્યા છે સાથે મેહુલભાઈ ચાલી રહ્યા છે બરાબર મેહુલ રૂપાણી સાથે ચાલી રહ્યા છે જયભાઈ ચાલતા ચાલતા જાય છે પગ વાગે છે અને પેલો માણસ કહે છે કે આંધળો છે દેખાતું નથી હવે જયભાઈને થોડું વધારે ખરાબ લાગે છે એટલા માટે કે જયભાઈની પોતાના મનમાં એક ઇમેજ છે અને જયભાઈના મનમાં મેહુલભાઈના મનની પોતાની એક ઇમેજ છે કે જે જયભાઈ કેવા છે એવું મેહુલભાઈ શું માનતા હશે તમારા મમ્મી તમારા વિશે શું માનતા હશે કે મારી દીકરી તો આવી હોય એટલે જો તમારી મમ્મી કંઈ જુદું રિએક્શન આપે તો તમને એમ થાય કે મમ્મી તું યાર તું હું આવું કરું કોઈ દિવસ એટલે મમ્મીના મનમાં પણ તમારી એક ઇમેજ તમે બાંધીને ફિક્સ કરેલી છે કે આ મમ્મીના મનની ઇમેજ છે બરાબર પ્લસ જયભાઈની પોતાના મનમાં મેહુલભાઈની એક ઇમેજ છે કે મેહુલભાઈ આ પ્રકારના એમણે સૌરાષ્ટ્ર માટે આટલું કામ કર્યું એ આવા એ તેવા અને એમની સામે આ માણસ મને આવું કહી જાય કેવું કહેવાય એટલે આ બીજો પ્રોબ્લેમ જુદી પ્રકારના રિએક્શન સમજો પ્રોબ્લેમ સેમ જ છે તમે ગયા પગને ઠોકર વાગી પ્રોબ્લેમ ઇઝ પગને ઠોકર વાગવી તમારા રિએક્શન કેવા બદલાતા જાય છે સેમ સિચ્યુએશન તે જોજો હવે થર્ડ જયભાઈ ચાલતા ચાલતા જાય છે ઠોકર વાગે છે એમને ખબર પડે છે કે કોઈ કંઈક કહે છે કે આંધળો છે દેખાતું નથી ને એમને ખબર પડે છે કે એ એમના પોતાના મમ્મી છે તો જયભાઈને કેવું લાગે કે મારી મારા વિશે આવું કહે છે મારી મા જેણે મને ઉછેરીને આવી રીતે મોટો કર્યો જેની સાથે મારું આટલું બધું અટેચમેન્ટ જેના વિશે હું આટલી બધી વાતો કરું છું મારી મા મને આમ કે છે એટલે મા સાથેની એસોસિએશનની પણ એમના મનમાં એક છબી છે કે મારી મા આવી હું આવો મારો મારી મા સાથેનો સંબંધ આવો અને એ સંબંધમાં આવું કેવી રીતે થાય હવે ચોથું જયભાઈ ચાલતા જઈ રહ્યા છે ઠોકર વાગે છે એમને ખબર છે કે એમની મા છે એ કહે છે કે આંધળો છે દેખાતું નથી અને સાથે મેહુલભાઈ છે હવે એમને એમ થાય છે કે મેહુલભાઈના મનમાં મારી માની શું ઇમ્પ્રેશન રહેશે અમારા મા દીકરાના સંબંધની શું ઇમ્પ્રેશન રહેશે એમને એવું નહીં થાય કે આવું કેમ કે છે આ બંને એકબીજાને સમજતા નથી ઇમેજિન કરો ચારે ચાર જગ્યાએ પ્રોબ્લેમ સેમ છે પણ તમારા એસોસિએશનને કારણે તમારું રિએક્શન બદલાય છે હવે તમારું ક્યાં કેટલું એસોસિએશન છે તમે તમારી છબી તમારા મનમાં શું બનાવી છે તમે બીજાના મનમાં તમારી છબી શું બનાવી છે તમે તમારા સંબંધોની છબી શું બનાવી છે આ બધી છબીઓ આપણા મનમાં છે આપણી ઇમેજિનેશનમાં છે ઘરની અંદર દીકરો આવે જન્મે એ પહેલાં તો આ દીકરાના લગ્ન થશે ને એના દીકરાની વહુ આવશે મને ગરમ રોટલી ઉતારીને ખવડાવશે એ ઇમેજિનેશન સુધી મા બાપ પહોંચી જાય છે પછી પેલી આવીને એમ કહે કે આઈ કોણ કુક તો એ છબી ખરડાઈ જાય છે તમારા મનની ને એટલે તમને એમ થાય છે તદ્દન નિર્લજ્જ વહુ આવી છે મારા ઘરમાં જ્યારે પહેલી બિચારી તો પહેલેથી આવી જ હતી પણ તમે ત્રીસ વર્ષ પહેલાં નક્કી કરી નાખેલું કે મારા દીકરાની વહુ જે છે એ આવી આવશે ચંદ્રકાંત બક્ષી એવું કહેતા હોય છે કે ગુજરાતી પેરેન્ટ્સ એ પોતાના બાળકોની એસી ટકા જિંદગી જાતે જ જીવી લે છે કારણ કે એના બધા નિર્ણયો ગુજરાતી પેરેન્ટ્સ જાતે જ લઈ આપે છે બેટા કોની જોડે લગ્ન કરીશ કઈ સ્કૂલમાં ભણીશ કઈ કોલેજમાં જઈશ કયો ધંધો કરીશ હવે તારા બાળકનું નામ શું પાડીશ હવે તારા બાળકને તારે કેવી રીતે ઉછરવો જોઈએ હવે તમે ભેગા થઈને નવું ઘર લેશો કે નહીં લો અમારી સાથે ભેગા રહેશો કે જુદા રહેશો તમે હવે તમારા લગ્ન જીવનમાં કેવી રીતે તમારા ઝઘડા સુલટાવશો તારે તારી પત્ની સાથે કેવી રીતે વાત કરવાની તારે તારા વેવાઈ સાથે કેવી રીતે વાત કરી ઇટ્સ જ સો કોમ્પ્લિકેટેડ ડૂટ વેન ઇઝ ગોઇન ટુ બી ધ ટાઈમ ધેટ યુ વિલ ટેક યુર ઓન કોલ્સ તો જો તમારી જિંદગીમાં પ્રોબ્લેમ આવે છે સિચ્યુએશન આવે છે તો પહેલા એકવાર રીડ કરવાનો ટ્રાય કરો ટોક ટુ યોર લાઈફ ચેટ વિથ યોર લાઈફ એન્ડ ફિગર આઉટ કે ખરેખર આ પ્રોબ્લેમ મારો પ્રોબ્લેમ છે કે પ્રોબ્લેમ માટેનું મારું રિએક્શન જે છે એને કારણે આ પ્રોબ્લેમ મને આટલો મોટો પ્રોબ્લેમ લાગે છે આ ભાઈ ઊભાતા એ મારો પ્રોબ્લેમ છે એકચ્યુઅલી ઠોકર વાગે એ પ્રોબ્લેમ નથી ટ્રાય એન્ડ ફિગર દિસ આઉટ મારી સાથે રેડિયોમાં એવા કેટલાય અનુભવો થયા છે કે જેમાં મને ખબર પડી હોય કે સેમ વ્યક્તિ સાથે અલગ રીતે વાત કરવામાં આવે તો એ કેટલી બધી બદલાય છે જેમ કે આપણે બધા ડ્રાય સ્ટેટમાં છીએ ઓ તમે ભૂલી ગયા છો આપણે ડ્રાય સ્ટેટમાં છીએ હજી નથી યાદ આવતું જયભાઈ રાજકોટમાં કોઈને ખ્યાલ નથી તમને ખબર છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે આવે છે તમારા ઘરે હા અલા ડ્રાય સ્ટેટ દારૂબંધી ગાંધીનું ગુજરાત નહી બુટલે ઘરોનું વર્ચસ્વ અહિયાં ખાસું છે વાતો જવા દો તમે અમદાવાદમાં એક પોલીસ સ્ટેશનમાં મારે ફોન કરીને પૂછવાનું હતું કે તમે મને દારૂ વેચશો આવું શક્ય છે કે તમે પોલીસને ફોન કરીને એવું કહો કે તમે મને દારૂ વેચશો મેં આવું કર્યું છે અને મને જવાબ મળ્યો છે અને એ પણ મિત્રતાવાળો જવાબ મળ્યો છે નોટ બીકોઝ આઈ એમ આર જે દેવકી બીકોઝ ધ વે આઈ ચેટેડ વિથ દેટ પર્સન મોટે ભાગે ઇન્ટરવ્યૂઝની અંદર સર હું ફલાણા ફલાણા રેડિયો સ્ટેશનમાંથી વાત કરું છું તમને એક સવાલ પૂછી શકું મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં દારૂ છે તમે મને વેચશો કોઈ જવાબ ના આપે ખખડાવી નાખે બરોબર અમારે ત્યાં એક પોલીસ સ્ટેશનમાં ચાર રસ્તે પોલીસ સ્ટેશનની બરાબર બહાર ચાર રસ્તે એક પીધેલા પોલીસ વાન પકડાયા એ ભાઈ પી ગયા હતા ને પછી પકડાયા પકડાયા બીજા દિવસે છાપામાં આવ્યું છાપામાં આવ્યું એટલે મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો ફોન કર્યો એટલે સામેથી એક જણે હું પાડ્યો મોટે ભાગે હું પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પૂછું કે ગઈકાલે તમારે ત્યાં એક સાહેબ જે છે એ દારૂ પકડાયા હતા એટલે પોલીસ સ્ટેશનમાંથી સૌથી હું કાલે નહોતો તમને એમ થાય કે આ લોકોને કેટલી રજાઓ મળે છે કે જ્યારે હું ફોન કરું ત્યારે કહે છે હું કાલે નહોતો મેં કીધું તમે કાલે નહોતા પણ છાપું તો કાલે પણ હતું એફઆઈઆરનું નું રજિસ્ટ્રેશ રજિસ્ટર તો તમારે ત્યાં હશે જ તો તમને ખ્યાલ હશે ને કે તમારે ત્યાં પેલા લાલ સાહેબ જે છે એ કાલે પી ગયા હતા કે હા એટલે એમાં તો શું છે કે થોડું બહેરી જોડે ઝઘડો થઈ ગયો હશે તો થોડું પીવાઈ ગયું તો એમાં શું છે એટલે મેં કીધું સાહેબ તમને બહુ ખરાબ લાગતું હશે નહીં કે આમ ડ્રાય સ્ટેટમાં એક પોલીસ અધિકારી થઈને તમારા સાહેબ જાતે પી ગયા ના 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 એવી કોઈ ફિલિંગ નહીં એવું સાહેબ એવું નહીં હોય તમે ટ્રાય કરો તમે વિચારો કદાચ તમને ગિલ્ટી લાગતું હશે કે પણ કેમ આવું તો થાય કોક વાર આવી બબાલ થઈ જાય તો થોડું પીવાઈ જાય એમાં શું છે મેં કીધું પણ સાહેબ તમે પોલીસ છો તમે ડ્રાય સ્ટેટની પોલીસ છો હું ખરેખર તમને કહું છું તમને ખરાબ લાગતું હશે તો કે બેન એવી કોઈ ફિલિંગ નથી એટલે મેં રેડિયો પર કીધું કે મને તો એવું હતું કે આ ભાઈ મને કહેશે કે યારો મુજે મુઆફ કરો મેં નશે મેં હું પણ એ તો મને કહેશે કે બેબી તું ગીત વગાડ મેં શરાબી મેં શરાબી મેં શરાબી હવે આ જ વાત તમે એ રીતે પણ લઈ લઈ શકો ને કે ગુજરાતમાં કેટલા બધા પ્રશ્નો છે ડ્રાય સ્ટેટની પોલીસ જાતે દારૂ પીને અત્યારે જુઓ કેવા જવાબો આપે છે તમે બંને પ્રકારનું મીડિયા આજે સતત જુઓ છો ને એટલે તમારા મનની અંદર સ્ટ્રેસ અને તનાવ વધે છે બહુ જ બધી હકીકત આપણી સામે છે પણ આપણી સામે મધુર ભંડારકર જેવી પણ ફિલ્મો છે કે જે જોઈને એમ થાય કે મને જિંદગીની આ વરવું સ્વરૂપ ના બતાડો ને યાર આઈ વોઝ વેરી હેપી લિવિંગ ઇન માય બબલ મેં પિંક કલરના મારા ચશ્મા પહેરેલા મારી લાઈફ ઓસમ હતી તમે સુકામાં બદલી કાઢી એન્ડ એટ ધ સેમ ટાઈમ તમને એ પણ ખબર પડે કે લાઈફમાં કેવું કેવું સત્ય થઈ રહ્યું છે ને તમને તમે તદ્દન એનાથી અજાણજો આ એક અને બીજું તમે દિલ ધડકને દો જેવી ફિલ્મ પણ જોઈ શકો કે જે જોઈને તમને એમ થાય કે ફેમિલીની અંદર કઈ કઈ પ્રકારના કોમ્પ્લિકેશન હોય છે એન્ડ સ્ટીલ યુ ટેક ઇટ વિધ અ પિંચ સોલ્વ દેટ ઇટ્સ ઓકે દેટ ઇઝ આ બંને તમારા પાસે પર્સ્પેક્ટિવ પોસિબલ છે આવું હું જ્યારે મારો રેડિયો કરું ત્યારે મને સમજાય છે के मने, एक एक्साम्पल आप इंटरव्यू कर चुनाव में कोई मुद्दा नहीं है मुझे बस मेरा पैसा बनाना है मुझे मेरा घर भरना है मेरा इस चुनाव में और कोई मुद्दा नहीं है हम अमेर अचरज पड़ गया कि आ भाई ने मारे બિરદાવવા જોઈએ કે મારે સોરી ફીલ કરવું જોઈએ બિરદાવવા એટલા માટે તમને જોઈએ કે તમને એમ થાય કે કોઈ કંઈક પોલિટિશિયને સાચે સાચું તો કહી દીધું અને તમને એમ થાય કે મારે ચિંતા ના કરવી જોઈએ કે મારા દેશના પોલિટિશિયન્સ આવું વિચારે છે આ બંનેની વચ્ચે મારે મારો રસ્તો કેવી રીતે કાઢવો જિંદગીનો અત્યારે ટ્રેન્ડ્સ અને ટ્રોલ્સને કારણે ઇન્સ્ટાગ્રામ પર ટ્વિટર પર ફેસબુક પર કેટલીય જગ્યાએ લોકો પોતાના ઓપિનિયન સાથે ઊભા જ છે એવું કહેવા માટે કે આ સાચું છે ને આ ખોટું છે જ્યારે આપણી પાસે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર આ બધું નહોતું ત્યારે પણ આપણા બધા પાસે ઓપિનિયન હતા હતા કે નહોતા અને હતા તો કદાચ આપણે આપણા સુધી સીમિત રાખી શકતા હતા આપણને એવું નહોતી ખબર પડતી કે બધી જગ્યાએ આપણે બોલવું જરૂરી નથી જ્યાં મંચ મળે ત્યાં બોલો પણ તમારી પાસે ટ્વેન્ટી ફોર સેવન મંચ છે એટલે બોલ્યા જ કરો એવું તો ના હોય ને કોઈ પણ સારા વક્તા તમને શીખવી શકશે જયભાઈ હોય કે કાજલબેન હોય કે મોરારી બાપુ હોય કે બધા જ તમને શીખવી શકશે કે ક્યાં નહીં બોલવું એ સૌથી મોટું જ્ઞાન છે તમને એક્ઝેક્ટલી ખબર પડે હું તો આર્જેઇનમાં પણ કહું છું કે બેસ્ટ આરજે ઇઝ ધ વન હું એક્ઝેક્ટલી નોઝ વેન નોટ ટુ સ્પીક ક્યાં તમારા મૌનની વધારે ઇમ્પેક્ટ આવી શકે એમ છે અને લાઈફમાં પણ સતત ચેટ કરતા હો ત્યારે એ યાદ રાખવાની જરૂર છે કે કઈ જગ્યાએ તમારે વિરામ લેવાનો છે ને જિંદગીને બોલવા દેવાનો છે આપણને હંમેશા એવું છે કે આપણે લાઈફને કંટ્રોલ કરી લઈએ એવું નથી લાઈફ પોતાની રીતે પોતાનો પ્લાન કરે જ છે પણ આપણે કેટલી ઇઝીલી એની અંદર એડજસ્ટ પાર્ટિસિપેટ કરી અને એને ખેલદિલીથી લઈ શકીએ છીએ ધેટ ઇઝ ગોઈંગ ટુ મેક ઓ બ્રેક ધ વે ઇન લાઈફ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ યુ હેવ ગ્રેટ લાઈફ અહેડ કોઈ પણ સવાલો હોય મારા મારાને જયભાઈ વિશે અમારી સાથે તો તમે ચોક્કસ પૂછી શકો છો થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટીંગ મી હિયર ચેટિંગ વિથ લાઈફ જિંદગીની કેટલીક જડીબુટ્ટીઓ આપણને આરજે દેવકી પાસેથી મળી ફરી એક વખત તાળીઓના ગડગડાટથી આપણે આરજી દેવકીને વધાવીએ કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ હું વિનંતી કરીશ આભાર વિધિ માટે માન્ય શ્રી પ્રકાશભાઈ દુધરેજાને કે આભાર દર્શન કરે સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલના આ તરવરાટ સંધ્યા ઉપક્રમમાં આ ઉપક્રમને ગૌરવ અપાવનાર રાજકોટ શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને ધનરાજ ગ્રુપના મોભી એવા આદણીય શ્રી અનિલભાઈ જેઠાણી અહીં અત્રે પધારેલા એ બદલ હું એમનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વિવિધ વિષયો પર જેમનું પૂરેપૂરું સંપૂર્ણ પોતે તો પ્રતિભાવન છે પણ સાથે સાથે આપ આપણી પ્રતિભાને પણ ઉજાગર કરે છે એવા આદરણીય જય વસાવડા આપણે આ કાર્યક્રમમાં પધાર્યા બદલ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું શબ્દોના તાલને અને લઈને ગામઠી શૈલીમાં શબ્દોની ભવ્યતા અને સાથે સાથે અભિનયની દિવ્યતા દ્વારા જેઓ આપણને ઘણું કહી જાય છે એવા આદરણીય આર જે દેવકી તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના પૂર્વ સિન્ડિકેટ સભ્ય પાટણ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી ડૉક્ટર નિદેશભાઈ બારોટ એમનો પણ હું આ ક્ષણે આભાર વ્યક્ત કરું છું હરિવંદના કોલેજના મોભી આદરણીય ડૉક્ટર મહેશભાઈ ચૌહાણનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ કોલેજના ટ્રસ્ટી શ્રી ઓજસભાઈ ખોખાણી અને મિતેશભાઈ અમૃતિયાનો પણ આ ક્ષણે હું આભાર વ્યક્ત કરું છું મિત્રો આપણી આ તરવરાટ સંધ્યામાં રાજકોટના સમાજ શ્રેષ્ઠીઓ શ્રી પ્રતાપભાઈ ચેરમેન શ્રી ટર્બો બેરિંગ પ્રાઇવેટ લિમિટેડ જેવો આપણા આ કાર્યક્રમમાં પધારેલા એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે સુરેશભાઈ ચંદારાણા જેઓ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શ્રી તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું રઘુવીર કોટનના શ્રી કિશોરભાઈ જીવાણીનો પણ હું આ તકે આભાર વ્યક્ત કરું છું શ્રી સ્વર્ગીય રમણલાલ સોનીના પરિવારજનો જેઓ અત્રે ઉપસ્થિત રહ્યા એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું એચએન શુક્લા કોલેજના ઇન્ચાર્જ નિરંજન નિરંજનભાઈ એમનો પણ હું આ ક્ષણે આભાર વ્યક્ત કરું છું આ ક્ષણને ગૌરવવંતી બનાવી આ બુકફેરને આપ સૌએ માણ્યો એવા આપ સૌ શ્રોતાઓ પ્રેસ મીડિયાના સભ્યશ્રીઓ પ્રિન્ટ મીડિયાના સભ્યશ્રીઓ આપ સૌ વાલા વિદ્યાર્થીઓ અને રાજકોટને ચિત્રનગરીથી ચરિત્રનગરી સુધી લઈ જવાની આ યાત્રામાં જેમનો સિંહ ફાળો છે એવા આદરણીય ડૉક્ટર મેહુલભાઈ રૂપાણીનો પણ હું આટકે આભાર વ્યક્ત કરું છું આભાર હસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ